जय जयकार हो। जय सच्चिदानंद। आप सौनी अंदर बिराजेला परमात्मा ने अत्यंत भक्तिपूर्वक अभेद भावे नमस्कार नमस्कार नमस्कार। जय सच्चिदानंद। आज पहली वक्त आवनार कौन कौन से है? सारों What if you could do yoga with an Indian yoga teacher, live, in person, for free? એટલે મહી પ્રગટ થયા પરમાત્મા તે દાદા ભગવાન છે અને એ ભગવાન અમે જોયા જાણ્યા અનુભવ્યા અમે જ્ઞાની પુરુષ છીએ 1958માં જ્ઞાન થયું એ પહેલાં તો કે અમે અહંકારને ક્રોધ ને બધું હતું જ્ઞાન થતાની સાથે જ બધું ખલાસ થઈ ગયું અને જ્ઞાન શેનું થયું તો કે આ જગત કોણે બનાવ્યું કયા આધારે ચાલે છે ભગવાન શું છે પરમાત્મા ક્યાં છે શું કરે છે કર્મ બંધાય શી રીતે કર્મથી મુક્તિ શી રીતે થાય એ બધાએ જે જગતના ગૂઢ રહસ્યો છે એ બધું એ જ્ઞાન પ્રગટ થયું આપણે જે જાણીએ છીએ કાં તો કથા વાર્તા રૂપે જાણતા હોય મહાભારત છે રામાયણ છે મહાવીર ભગવાનનું શિવ ભગવાનના જીવન ચરિત્રો એથી આગળ વધીને ધર્મ નીકળી આવો કે ભાઈ આટલા મંત્ર કરો આટલા પાઠ કરો આટલા જાપ કરો એ સારી વસ્તુ છે પણ તે ડેવલપમેન્ટ થવા માટે છે ધર્મ એટલે શું વિકાસ કરે છે માણસને અને અધ્યાત્મ એટલે જગતની હકીકત પ્રાપ્ત કરાવે છે અવિનાશી પદની ઓળખાણ થાય અવિનાશી પદની પ્રાપ્તિ થાય અવિનાશી પદમાં રહીને વિનાશી વ્યવહાર બધો સમતા ભાવે પૂરો કરો તે અધ્યાત્મ વિજ્ઞાન શરૂ થાય છે એટલે આ દાદા ભગવાનનો કોઈ નવો ધર્મ નથી કે સંપ્રદાય નથી આ આધ્યાત્મિક વિજ્ઞાન છે જે કૃષ્ણ ભગવાને અર્જુનને આપ્યું હતું મહાવીર ભગવાને જગતને આપ્યું જીવમાંથી શિવ થયા એ બધા આધ્યાત્મિક જ્ઞાનથી શિવ દશાને પામ્યા છે
જે દેહક્ષર છે, અક્ષર અને અક્ષર પુરુષોત્તમ, અને કૃષ્ણ ભગવાન કહ્યું ને અક્ષર અક્ષરથી પર અક્ષરાતીતમાં આવો, એ આધ્યાત્મિક વિજ્ઞાન કહેવાય છે. અક્ષરમાંથી અક્ષર તરફ જવું ત્યારથી અધ્યાત્મ શરૂ થાય, અને પછી અધ્યાત્મ પૂરું ત્યારે થાય અક્ષરાતીત દશામાં આવે ત્યારે, એબ્સોલ્યુટ દશામાં આવે ત્યારે. એટલે આ કોઈ નવો ધર્મ નથી. ધર્મ એટલે શું? ખરાબ છોડો, સારું પકડો. જૂઠ, ચોરી, ભ્રષ્ટાચાર, હિંસા, દારૂ, વ્યભિચાર બધું છોડો. સેવા, પરોપકાર, નીતિ, પ્રમાણિકતા, દાન, બ્રહ્મચર્ય, બધી સારી વસ્તુમાં આગળ વધો. એ પુણ્ય બંધાવશે, અને પુણ્યનું ફળ પાછું સંસારમાં સુખ શાંતિ સંપત્તિ ભોગવવા આવું જ પડે. એટલે પાપમાંથી છુટકારો મેળવો અને પુણ્ય બાંધો, એ ધર્મનો રસ્તો કહેવાય છે. અને અધ્યાત્મ એટલે શું? પાપ પણ નહીં, પુણ્ય પણ નહીં, કર્મ જ ના બંધાય અને મોક્ષ થાય, મુક્તિ થાય, એ અધ્યાત્મ માર્ગ છે. દાદા ભગવાનનો આધ્યાત્મિક રસ્તો છે, આધ્યાત્મિક વિજ્ઞાન છે. સંસારમાં વાઇફ હોય, હસબન્ડ હોય, મા બાપ હોય, છોકરા હોય, સાસુ સસરા, નોકરી ધંધો, સંસારમાં રહીને આત્મ સાક્ષાત્કાર પામવો એ અપવાદ રૂપે બની ગયું છે. આ કોઈ ત્યાગ કરવાનો કે તપશ્ચર્યા કરવાનો કે ધ્યાન કરવાનો, મૌન કરો, એ કશું એ કરવાપણું જ નથી રાખ્યું દાદાએ. એ કૃષ્ણ ભગવાન અર્જુન પાસે ક્યાં કશું કરાયું તો કે તું લડાઈનું કર્મ પૂરું કર. આપણે નોકરી ધંધા, વાઈફ છોકરા, જે વ્યવહારના કર્મો છે એ કર્મ પૂરા કરવાના છે, અને અંદર આત્મદ્રષ્ટિ રાખવાની છે. આત્મદ્રષ્ટિ રાખો તો નવું કર્મ ના બંધાય, અને કર્મના ફળરૂપે ગયા ભાવમાં બીજ પડ્યા છે એના ફળરૂપે આજનું જીવન છે, એ નવા કર્મ ના બંધાય એ રીતે પૂરું કરો. એટલે આ બધા જ્ઞાનીઓ જ્યારે પ્રત્યક્ષ હોય છે, ત્યારે કોઈ મંત્ર, જાપ, ક્રિયાકાંડ, સાધના કરાવતા નથી. સાધ્યનો સાક્ષાત્કાર સીધો જ પ્રાપ્ત થતો હોય છે, અને તેવો જ આ અક્રમ વિજ્ઞાનનો માર્ગ છે. અક્રમ શબ્દ વાપર્યો દાદાએ. ક્રમ એટલે તપ કરો, ત્યાગ કરો, ધ્યાન કરો, કરતાં 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 સ્થૂળ ત્યાગ કરો, પછી સૂક્ષ્મ ક્રોધ માયાલોભનો ત્યાગ કરો, કરતાં કરતાં આત્મ સાક્ષાત્કાર પામો. કોઈક વખત આવો રસ્તો હોય કે સીધો આત્મ સાક્ષાત્કાર પામવાનો, અને આ ત્યાગ કરવાનો નહીં, ગ્રહણે કરવાનો, નિકાલ કરીને મુક્ત થવાનો. એટલે આધ્યાત્મિક વિજ્ઞાન છે, અને પાયાની વસ્તુ આપણે પોતે કોણ છીએ તે અહીંયા ઓળખવાનું છે. અને એટલું જ આ કરતા કોણ છે, કયા આધારે જગત ચાલે છે, આ બે જ મોટા અજ્ઞાન તોડવાના છે. ભ્રાંતિ આ બે બાબતની તોડવાની છે. આ તું તૂટ્યું પછી ગૂંચવાડા બધાનો અંત આવતો જાય, પઝલ સોલ્વ થતું જાય. પઝલ સોલ્વ થાય એટલે દુઃખ પણ ના રહે, સમાધિ રહે, કર્મ ના બંધાય. અને એ જ જ્ઞાનવિધિમાં આટલા આપણે પોતે કોણ છે એનું જ્ઞાન, ભાન, સમજણ પ્રાપ્ત થાય છે. અને પછી આ જીવનના વ્યવહારમાં કરે છે કોણ, એ રહસ્ય જ્ઞાન પણ દાદાનું આપણને પ્રાપ્ત થાય છે. આ બધો વધારે તો આ પ્રશ્નોત્તરી રૂપે સત્સંગ હોય છે. તમારે કંઈ પૂછવું હોય આધ્યાત્મિક, ધાર્મિક કે વ્યવહારિક, બધું પૂછી શકો, કે જેથી કરીને આપણા ગૂંચવાડાનું સોલ્યુશન આવે. એ બધો ખુલાસો મળી જાય તો પછી આ જ્ઞાનની સ્થિરતામાં રહી શકીએ માણસ. કોઈને કંઈ પૂછવું હોય તો પૂછજો. દિવ્યેશભાઈ સોલંકી, ડિમ્પલબેન દવે, નૈલેશભાઈ પ્રજાપતિ, ગીતાબેન ઠક્કર, જેમનું નામ બોલાય એમને જગ્યા પર ઊભા થવા વિનંતી છે. બોલો. દિવ્યેશભાઈ સોલંકી,
અત્યારની આપણી જે જીવનશૈલી છે એમાં આપણે અન્ય જીવોને રાજી કરવા માટે ઘણા ખરા મથીએ છીએ, પણ એવું શું કરીએ કે જેથી કરીને ભગવાન રાજી થાય અને ભગવાનના ધારક એવા અક્ષરબ્રહ્મ સંત હોય એ બી રાજી થાય, ગુરુ રાજી થાય? ભગવાન તો શું કહે છે કે દરેક જીવ માત્રની અંદર હું બેઠો છું, મને ઓળખ, અમારી પર દ્રષ્ટિ રાખ. ગધેડું હોય તો ગધેડા પર જે ગુણી મૂકતા હોય તો મૂકવાની, મહી ભગવાન બેઠા છે લક્ષમાં રાખવાનું. બે અવસ્થા છે અને તત્વ છે, જળ તત્વ પણ છે અને ચેતન તત્વ છે. આપણે જે જોઈએ જળ તત્વની અવસ્થા જોઈએ છે, ચેતન તત્વ એ અંદર ભગવાન છે એને ઓળખો. વાઇફમાંય ચેતન તત્વ છે, બાબામાંય ચેતન તત્વ છે, કંપનીમાં બોસ હોય એનાય ચેતન તત્વ, આપણે નોકર કામ કરતો એમાંય ભગવાન જુઓ તો ભગવાન રાજી થશે. ભગવાન શું કહે છે, મારી તરફ દ્રષ્ટિ રાખીને વ્યવહાર પૂરો કર બધો. એ દ્રષ્ટિ ક્યારે રહેશે તો કાંઈ ઓળખાણ પડે તો. આપણે માનીએ ભગવાન ઉપર બેઠા છે, મંદિરમાં બેઠા છે, મૂર્તિમાં બેઠા છે, ભગવાન જીવ માત્રમાં બેઠા છે. ઉપર આકાશ એકલું છે, ભગવાન તો ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર. જીવ માત્ર લિવિંગ ક્રિએચર હોય એની મહી ભગવાન બેઠા છે એ ઓળખો. અને ગુરુ ક્યારે રાજી થાય તો કે એમની આજ્ઞા પાળો રાજી થાય. અને અહીંયા તો અમે ગુરુ થતા નથી, તમને શિષ્ય બનાવતા એ નથી. દાદા શું કહેતા, અમે આત્મામાં રહીએ છીએ, તમને આત્મામાં બેસાડી આપીએ, પછી કયો આત્મા કોનો ગુરુ ને કયો આત્મા કોનો શિષ્ય, એ ગુરુ શિષ્યનો વ્યવહાર જ નથી. એ તો તમારા આત્માને ઓળખો, પછી એમાં મુકામ કરો અને કર્મને સમતા ભાવે પૂરા કરીને મોક્ષ માર્ગમાં પ્રગતિ કરો. સમજાય ને ભાઈ? જય સચિદાનંદ. ડિમ્પલબેન દવે, નૈલેશભાઈ પ્રજાપતિ, ગીતાબેન ઠક્કર. જય સચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. લગ્નને 26 વર્ષ થયા છે, ઘણા પ્રયત્નો કરવા છતાં સંતાન પ્રાપ્તિ ન થવાથી ખૂબ જ ભોગવટો ચિંતા રહે છે. કુટુંબના લોકોનું ઘણું કરવા છતાં અપમાનિત વર્તન આવે છે, તેથી સતત ડર ભય લાગ્યા કરે છે. પણ હમણાં એક મહિનાથી તમારા સત્સંગ સાંભળવાથી ઘણી શાંતિ લાગે છે. તો કાલે અમારે જ્ઞાન લેવું છે, સાચી સમજણ પ્રાપ્ત કરવી છે, જેથી ડર ભયમાંથી મુક્ત થઈ આગળ જીવન મોક્ષ માર્ગ માટે જાય, દાદાની સેવા કરી શકીએ તેવું માર્ગદર્શન આપો. હું અને મારા પતિ બંને સાથે જ્ઞાન લેવાના છે, તો આપ કૃપા ઉતારો કે દાદાની સેવા કરી શકીએ. હા, એ બરાબર છે. અને ખરેખર તો છે ને, આપણે માનીએ સંતાન પ્રાપ્તિ નથી એટલે દુઃખી દુઃખી દુઃખી, ખરેખર દુઃખી થવા જેવું છે જ નહીં. આ પૂછો સંતાનવાળાને, તમે સુખી થઈ ગયા? જેમ બાબા વધે એમ સુખી વધારે થતો જાય ને. એક બાબો હોય તો અડધો સુખી થાય, આટલો એક સુખી થાય, બે બાબા હોય તો બે સુખી, બે ગણો સુખી થવો જોઈએ, ત્રણ બાબા ત્રણ ગણો સુખી થવો જોઈએ. સુખી થાય ખરા? તમને ના ખબર એ પૂછી આવો ને, એ કહેશે જવાદો ને તો બચી ગયા કહેશે. અહીં તો અમે શું કહીએ, મહાભાગ્યશાળી હોય ને એને સંતાન ના હોય. સાથી ગયાભોમાં ચોપડા ચોખ્ખા કરીને આવ્યા છે, એટલે પતિ ને પત્ની બે જ હોતો ને હોતી રહ્યા. બાકી પેલો બાબલો ને બેબલી કોઈ માગતાવાળા લેવાવાળા દેવાવાળા કોઈ આવ્યા જ નહીં. હોય તો આવે ને, આપણી દુકાનમાં ઘરા કેમ તો કહ્યું, તમારો હિસાબ ચોખ્ખો થઈ ગયો છે, કોણ આવે માગવા માટે? એટલે આ ખરેખર ભાગ્યશાળી છે. પણ આ સમાજ સંસાર એટલે શું, ઊંધી દ્રષ્ટિ, ઊંધા ચશ્મા કહે છે ને, તારક મહેતા નહીં, મિથ્યા દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિ એટલે શું, જ્યાં સુખનો છાંટો નથી ત્યાં સુખનો દરિયો મનાવડાવે, એ ન મિથ્યા દ્રષ્ટિ. સાચું સુખ આત્મામાં છે, તે એ આત્માની તો ભાન જ નથી. અને વિષય વિકાર, લક્ષ્મી, માન, સત્તા એ બધામાં સુખની માન્યતા બેસાડે છે. ખરેખર ત્યાં સુખનો છાંટોય નથી, ભયંકર દુઃખોની પરંપરા ભોગવવી પડે છે. એટલે ખરેખર જોઈએ ને તો તમે મહાભાગ્યશાળી છો. અને આ પરણેલા હોય ને એ તો 22 વર્ષે પરણે, પછી 23-24 વર્ષે બાબલોને થાય, પછી જો એક તો ગર્ભમાં આવ્યો ને ત્યાંથી આખી 25 વર્ષ જિંદગીના અટવાઈ જશે. અને તે ખાતરી નહીં કે પરણ્યા પછી એ પાછી નહીં આવે બેબી, કે ભરોસો છે? એ બધા મુશ્કેલીની પરંપરા આવે છે. એટલે ખરેખર દુઃખી ના થશો. હવે તમને તો મહાભાગ્યશાળી આત્માના જ્ઞાનની લિંકે મળી ગઈ, કાલે આત્માનું જ્ઞાને પ્રાપ્ત થશે.
પછી સરસ ખર તમને એમ લાગશે મારા જેવો ખરો સુખીઓ કોઈ નથી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. નૈલેશભાઈ પ્રજાપતિ, ગીતાબેન ઠક્કર, કૈલાશબેન સથવારા. ઘણા સમયથી ધંધા રોજગારમાં મહેનત કરવા છતાં ફળ મળતું નથી અને એના કારણે ઘરમાં અશાંતિ કલેશ થાય છે, તો એના માટે શું કરવું? હા, ક્લેશ બંધ કરી દેવાનો, પ્રયત્ન કર્યા કરવાના, અને કમાણી તો થાય છે ને, ખાવા પીવા રહેવાનું તો મળે છે ને. હા, એ તો મળી રહે છે. પછી મજા કરો. લોકોને તો નોકરી કર્યા ધંધામાં એ ઠેકાણા નહીં આવતા, અને નોકરીમાં એ પૈસા નહીં મળતા, અને કે 3 મહિના પછી પગાર મળશે. લાચારી. હવે તો ખાવા પીવા નીકળે છે. અને હવે આ કેવું છે કે નહીં, તમે લક્ષ્મીનારાયણ શબ્દ સાંભળ્યો છે કે? હા. તો નારાયણ ભગવાન કહેવાય ને, લક્ષ્મીજી એમના પત્ની ગણે છે ને લોકો. હા. તો બોલો, આપણે લક્ષ્મીજીની પાછળ પડીએ તો નારાયણ રાજી થાય? ના થાય. અને નારાયણની પાછળ પડો તો લક્ષ્મીજી બસ જોડે જોઈએ કે નહીં? ત્યાં જોડે જોઈએ. એવું છે. આ ભગવાનની ભક્તિ થશે ને સાચા ભગવાનની, હા, પોતાના આત્માની. અને આત્મવત સર્વભૂત છે, દરેકની અંદર આત્માના દર્શન થશે ને તો નારાયણ રાજી થશે, લક્ષ્મીજી બાજુમાં જશે. એટલે હવે આપ તમે સાચી જગ્યા આવી ગયા છો. એક જ નક્કી કરો ઘરના બધા ભેગા મળીને, જો ક્લેશ હોય ને ત્યાં ભગવાને ના રહે, લક્ષ્મીજીએ જતા રહે એમની પાછળ. સાચી વાત. એ ક્લેશ બંધ કરી દો. આપણે ઓછું આવક છે તો આપણે રોટલો ને શાક ખાઈશું, બ્રેડ ને બટર ખાઈશું, ચા પીને દાડા કાઢીશું, પણ કકડાટ કરવો નથી. લક્ષ્મીજી તો ક્લેશ બંધ થશે ને પછી, જો તમને લાગશે લક્ષ્મીજી આયા જ કરે છે, ઉભરાશે. અને ક્લેશ થઈ જાય તો માફી માગ્યા કરવાની કે હે દાદા ભગવાન, ક્લેશ થઈ ગયો, માફી માગું છું. અને ખરેખર નક્કી કરો કે અંદર ક્લેશ વગર રહેવું છે, અને સારી રીતે પ્રયત્ન કરીએ છીએ. એક ઉધામાં નહીં નાખવાના, ગાંડાની જેમ પાછળ, પૈસાની પાછળ દોડવું એવું નહીં. સાધારણ આપણે મહેનત કરીએ, જ્યાં જ્યાં સંજોગ મળતા હોય ત્યાં આગળ વધીએ, નથી મળતા સંજોગ તો ઊભા રહીએ, ધીમે ધીમે આવક માટે ખર્ચા પાણી નીકળ્યા કરીએ, એટલું શરૂઆત કરીએ, સારું થશે પછી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ગીતાબેન ઠક્કર, કૈલાશબેન સથવારા, ભાવનાબેન ઝુંડાલ. જય સચિદાનંદ. પૂજ્યશ્રી બોલો. મારો પ્રશ્ન એ છે કે વારંવાર કેસેટમાં આપણે જોઈએ છીએ કે પ્રજ્ઞા તો આપણામાં પડેલી જ છે, પણ કોઈક વાર એવા પ્રસંગ વ્યવહાર અને વ્યવસાયમાં બુદ્ધિ ડખો કરી જાય છે. ઘણો સંતોષ રાખીએ છીએ પણ છતાંય ક્યારેક બુદ્ધિ ડખો કરી જાય તો એનો શું ઉપાય? પૂજ્ય કશું નહીં, એને જુદી જોવાને. આ ડખો કરી ગઈ બુદ્ધિ, બુદ્ધિને તમે જુઓ જુદી રાખીને, અને ધીમે ધીમે બુદ્ધિને કામકાજના સોલ્યુશન માટે વાપરવાની, વ્યક્તિને ગુનેગાર જોવા માટે નહીં વાપરવાની. કે ભાઈ આ સંજોગ આવા થયા છે, ઘણે બગાડ્યું, કેમ બગાડ્યું, શું કામ બગાડ્યું, શું કામ, કોઈની ભૂલ નહીં કાઢવાની. આપણે આનો રસ્તો છે સોલ્વ કરવાનો, એ રસ્તો કરો, વ્યક્તિને ગુનેગાર ના જોશો. બુદ્ધિનું આટલું જ છે. બુદ્ધિ એટલે શું? એક અજવાળું છે, જેમ ફાનસ હોય તો લોકોની આંખમાં માંજવવા દેવાને ના, આપણે કાંઈ પથરો બથરો વાગતો નથી, નીચે ચાલીને સાચવીને પગ મૂકીને આગળ વધાય, એની માટે લાઇટ વાપરવાની છે, ટોર્ચ. આ તો લોકોની આંખમાં કરે ને પછી આમ કરે ને તેમ કરે ને, લોકો કે ભાઈ નીચે પથરા વાગી જશે, અજવાળું નીચે ધરો ને. તો બુદ્ધિને કામકાજના સોલ્યુશન માટે ધરો, અને આ ડખા ડખા પછી બંધ થઈ જશે. આ તો બીજાની ભૂલ કાઢવાથી ડખા શરૂ થાય છે, પછી પહેલો આપણામાં ડખો કરશે, બંને દુઃખી થઈશું. સમજાય છે ને? જય સચિદાનંદ. જય સચિદાનંદ. 5 દિવસની શિબિરમાં શીખવા મળ્યું? હા પૂજ્યશ્રી, 5 દિવસની શિબિરમાં જે થોડા ઘણા પ્રશ્નો હતા એના ઉકેલ આવ્યા. સંતોષનો ગુણ તો પહેલાથી નાનપણથી જ હતો, અને બુદ્ધિ તો હતી, એમ કે એ વખતે જ્ઞાન લીધા પહેલાં તો આપણે બુદ્ધિને જ વિશેષ મહત્વ આપતા હતા, પણ જ્ઞાન લીધા પછી એટલી સમજમાં આવી કે આપણામાં પ્રજ્ઞા પડેલી છે એટલે બુદ્ધિ ડખો કરે એને આપણે ઉપયોગમાં નહીં લેવાની. પણ કોઈક વાર એવું બની જાય છે, 12 મહિનામાં 2 વાર એવું બની જાય કે બુદ્ધિ ડખો કરે. ઘણા આપણે પ્રત્યાખ્યાન કરીએ, પ્રતિક્રમણ કરીએ, જય જયકાર કરીએ, એટલે કોઈ વાર મુશ્કેલી એવી નથી આવી, પણ ક્યારેક ક્યારેક ડખો કરી જાય એ ના કરે એના માટેનો ઉપાય વ્યવસ્થિતનું જ્ઞાન ગોઠવીએ અને બુદ્ધિને નક્કી કરાવવાનું કે તું કામકાજનું બતાવ, સોલ્યુશન બતાડ. બાકી વ્યક્તિને મારે દોષી, કારણ વ્યક્તિ જાતે કરતા જ નથી, સંજોગ કરતા છે. કયા સંજોગને ગુનેગાર કહીશું?
માટે હવે સોલ્યુશન સેટ કરો કે ભાઈ આ નહીં, ગરમી બહુ લાગતી હોય તો બારીઓ ખોલીએ ને આપણે, બારણા ખોલીએ, તમે લોકો આવા છો ને ગરમી કરો, એટલે લોકોને શું કામ બડબડ કરો છો? એટલે સોલ્યુશન લાવો, ઉપાય કરો, કંઈ પંખા બંખા કરો, બીજી બારીઓ ખોલો, ઠંડક થાય એવો રસ્તા કરો, પણ ભૂલ કોઈની ના કાઢો. જય સચિદાન. કૈલાશબેન સથવારા, ભાવનાબેન ઝુંડાલ, નટવરભાઈ ચૌધરી. છોકરી સાથે મારે બને નહીં, ઘરના કોઈ સભ્ય સાથે બને નહીં. જ્ઞાન લેજો કાલે, પછી પ્રતિક્રમણ કરો ઘરની વ્યક્તિઓના, કે આ બધા રાગદ્વેષના હિસાબે સંસારના સંબંધો છે, કુટુંબની વ્યક્તિઓ બધી કેમ ભેગી થાય ઘરમાં, રાગ અને દ્વેષ, રાગના હિસાબે શરૂઆતમાં અમુક ટાઈમ રાગ હોય, પછી પાછો દ્વેષ શરૂ થાય, પાછો રાગ શરૂ થાય, પાછો દ્વેષ થાય, મૂળ રાગના હિસાબે, રાગમાંથી અપેક્ષા જન્મે, પછી અપેક્ષા પૂરી ના થાય એટલે કકડાટ થયા કરે. આવું સરસ છોકરો કમાતો હોય તો કે તું વધારે કમા, અપેક્ષા વધી ને એટલે પછી કકડાટ થયા કરે. એટલે આ આપણે હવે શું કરવાનું, કોઈને દુઃખ થાય એની માફી માગ્યા કરવાને, કે હે દાદા ભગવાન માફી માગું છું. પહેલાં નક્કી કરો મારા મનથી, વાણીથી, વર્તનથી કોઈને દુઃખ આપવું નથી. પછી મનમાં અવળો ભાવ થાય ને, આ તો આવા છે ને તેવા છે ને આમ કરે છે, કે આપણે માફી માગો, મનથી પણ ભાવ બગાડવા નથી, વાણીથી દુઃખ ના થાય બોલવું છે, વર્તનથી કંઈ ચીડાવવું નથી, આડાઈ કરવી નથી, મોઢા ચડાવવા નથી, દમ પછાડા કરવા નથી, કોઈને દુઃખ ના થાય એવું કરવું છે. નિયમ કેવો છે, બીજાને દુઃખ આપીશું ને તો દુઃખ આવશે. આપણને દુઃખ ગમે કે સુખ ગમે? સુખ જ ગમે ને. અને દુઃખ આપીએ તો પછી સુખની આશા રખાય? તો પછી આપણે સમજવું છે કે હું દુઃખ આપું છું તો દુઃખ આવશે, અને પહેલાં દુઃખ આપેલું છે ત્યારે દુઃખ આવે છે. હવે જો દુઃખ ના ગમતું હોય તો દુઃખ આપવાનું બંધ કરો, દુઃખ આવે જમા કરો, નવું દુઃખ આપવાનું બંધ કરો, તો ધીમે ધીમે દુઃખ બંધ થઈ જશે આપવાનું, પછી સુખ આવવાની શરૂઆત થશે. અને દુઃખ અપાઈ જાય છે અથવા દુઃખ આવે છે ત્યારે દોષી જ દેખાય, એની માફી માગ્યા કરવાની, કે ના કોઈનો દોષ નથી, મારો હિસાબ છે, કોઈનો દોષ નથી, તો ઓછું થતું જશે. શું? અને સરસ દાદા ભગવાનની ચોપડી લઈ જજો, ક્લેશ વિનાનું જીવન, અથડામણ ટાળો, એડજસ્ટ એવરી યર, બધી નાની મોટી ચોપડીઓ બધી લઈ જજો, વાંચજો, વંચાવજો, ઘરમાં બધા શાંતિ થઈ જશે. ભાવનાબેન ઝુંડાલ, નટવરભાઈ ચૌધરી. જય સચિદાનંદ. બોલો. નટવરભાઈ ચૌધરી. હા. પૂજ્યશ્રી નમસ્કાર. ધર્મ અને કામ, ધર્મ અર્થ કામ અને મોક્ષ એ સવારમાં સાંભળ્યું હતું નિર્માના સત્સંગમાં થોડા દિવસ પહેલા, તો એના વિશે જરા ડિટેલથી વિશેષમાં બધા ઊંડાણમાં સમજાવવા વિનંતી મને. એ વ્યવહારમાં ગણાય કે આ ધર્મ કરીએ છીએ, પછી અર્થ એટલે પૈસા કમાઈએ છીએ, કામ એટલે વિષય વિકાર, લગ્ન બધું પ્રસંગ આવી ગયો, અને મોક્ષ, એવું ચાર ભાગ પાડે. ખરેખર ધર્મનું સાચું સ્વરૂપ શું, બે જાતના ધર્મ, એક સંસારમાં ધર્મ ચાલે છે એ ધર્મ કહેવાય, અને બીજો આત્મધર્મ, એક વ્યવહારિક ધર્મ છે, બીજો આત્મધર્મ છે. આત્મધર્મથી મોક્ષ થાય. અર્થ એ, અર્થ કેવું છે કે સંસારી સ્વાર્થ હોય એ બધો પરાર્થ કહેવાય છે, અને આત્મિક હેતુ હોય તે ખરો સ્વાર્થ કહેવાય અથવા તો પરમાર્થ કહેવાય, અને પરમાર્થથી મોક્ષ થાય. કામમાં આ સંસારમાં જે કામ કહીએ છીએ ને એ વિષય વિકારને કામ કહે છે. અધ્યાત્મ દ્રષ્ટિએ આ કર્મોની નિર્જરા થાય છે, જીવ માત્રની અકામ નિર્જરા થયા કરે છે. એટલે કેવું, કર્મ બંધાયા કરે છે, મોક્ષનો કંઈ હેતુ સરતો નથી, અને કર્મ બંધાયા કરે છે અને ફળભોગ્યા કરે છે, કર્મના ફળભોગવ્યા કરે છે, અકામ નિર્જરા કહેવાય. અને જ્ઞાનીઓ જ્ઞાન પછી સકામ નિર્જરા, એક કર્મ નવું બંધાય નહીં અને પાછલા કર્મ પૂરા થતા એટલે દિવ્ય કર્મ હોય એનું ફળ મોક્ષ આવે. એટલે આત્મધર્મ, પરમાર્થ અને સકામ નિર્જરા, એનાથી મોક્ષ થાય, એ આધ્યાત્મિક અર્થ છે એનો. સમજાયું ને ભાઈ? હા. જય સચિદાનંદ. કૈલાશબેન સથવારા, રાજેન્દ્રભાઈ પટેલ, જ્યોત્સનાબેન દાણી. બોલો. જય સચ્ચિદાનંદ. મારે મારી વહુ સાથે બનતું નથી, હું વડીલ તરીકે ગમે તે બોલું પણ મારી વિરુદ્ધમાં જાય છે, મેં પ્રતિક્રમણ પણ કર્યા પણ કંઈ માનવા તૈયાર નથી. એટલે હવે ઉતાળ ના કરશો, બોલવાનું જ ઓછું કરી નાખો, અને સરસ કામ પૂરતી વાતો રાખો, ઓડા ચડાવીને વાત ના કરવી એવું નહીં પણ. અને બીજું અંદરથી હવે
કાલે જ્ઞાન લીધું છે કે જ્ઞાન તમે? જ્ઞાન લેવાનું છે. કાલે જ્ઞાન લેજો અને પછી નિર્દોષ જોવાની શરૂઆત કરો. ભાવની એક ભૂલ નહીં કાઢવાની. નહીં પ્યાલો ફૂટે એને ધ્યાન રાખને, નુકસાન થાય છે એવું બોલો ને એટલે પેલીનું મગજ ફટકે. એવું તો હું કશું કહેતા જ નથી, પણ તોય આપણી નજરમાં હોય ને. હું બોલું નહીં પણ આમ આપણી નજર આમ ફર્યા કરે. આપણે કઈ બોલવું જ નહીં. એવું વળગો પડે એને કે આ મારા માટે ઊંધું જુએ છે. એટલે હવે આત્મા જોવાના અને આ કોણે કર્યું એ સમજી લેવાનું કે આ માણસ ફોડતો નથી, સંજોગો ફોડે છે, કોઈનો દોષ નથી. અમે તો જો નાની નાની વાતમાં ઝઘડા શરૂ થાય ઘરમાં. બેન 3:30 વાગ્યા છે, ચા મૂકને, બધાને ચા પીવાનો ટાઈમ થયો છે, ટીવી જોવા હમણાં બેસાતું હશે. આપણે ભૂલ કાઢી કહેવાય કે ન કાઢી કહેવાય કે સાચી સમજણ પાડી કહેવાય ને? આપણે સાચી સમજણ તમે પાડો ને એનું મગજ ફટકે. મને નહીં ખબર પડતી હોય, ઓકે જાણી જોઈને કું તું કરું બોલો. અને 5 મિનિટમાં શું ફેર પડે છે? શું કામ મારી ભૂલો કાઢો છો? બુદ્ધિ ચાલુ થઈ જાય અને એ જ આ સાસુઓના કકડાટનું કારણ બને. અને સાચી વાત પછી માનવાય તૈયાર ના થાય. અને બે ઊંધું જ પડે, જેટલું બોલો એટલું ઊંધું જ પડે. એટલે હવે ઉપાય શું કરવાનો? આપણે દુઃખ થાય એવું નક્કી કરવા પહેલાં મન વચન કાયથી દુઃખ ના થાય એવો વ્યવહાર ઘરમાં કરવો છે. બીજું, એકબીજાની ભૂલ કાઢવી નથી. અને આ ભૂલ દોષિત દેખાતું હોય મનમાં કે બે શબ્દ વાંકા બોલાય દુઃખ થાય બને, માફી માગ્યા કરવાની. પ્રતિક્રમણ કહેવાય. પ્રતિક્રમણ એટલે શું? કોઈને દુઃખ થાય એની માફી માગવાની કે હે ભગવાન, કારણ અંદર ભગવાન બેઠા છે. ભવની અંદર ભગવાન નહીં હોય, શુદ્ધાત્મા ભગવાન છે. એને કહેવાય હે શુદ્ધાત્મા ભગવાન, બેનને દુઃખ થાય એવું બનાવી બોલાઈ ગયું છે, માફી માગું છું. અને અત્યાર સુધી પરિણીને આવી ને ત્યાં સુધીમાં શરૂઆતમાં તો મીઠું મીઠું હોય, પછી કડવો શરૂ થાય, એ બધાનું પ્રતિક્રમણ ચાલુ કરી દો. પછી જો ઘરમાં બધું સામસામે પ્રેમ આવશે, પછી દુઃખ મટી જશે એકબીજાના. રાજેન્દ્રભાઈ પટેલ, જ્યોત્સનાબેન દાણી, પ્રેમજીભાઈ પટેલ. જય સચિદાનંદ. રાજેન્દ્ર પટેલ, 16 અમદાવાદ. હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું. હું અત્યાર સુધી નોકરી દરમિયાન મારું મન સ્થિર નહોતું, એનું કારણ કે નોકરી નહીં પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રહેતો. હવે નિવૃત્ત થયો છું, પણ મન સ્થિર અને શાંતિ થાય અને શુદ્ધ વિચાર આવે એના માટે શું કરવું જોઈએ? એની માટે તમે સાચી જગ્યાએ આવી ગયા છો. ઓકે સરસ. કાલે ખરેખર છે મનની શાંતિ તો નાનકડું છે. દૂધપાક ખવડાવો ને, 4 પૂરી ખાધી હોય ને તો એવું શાંતિ લાગે ને, એટલે એ તો પછી અશાંતિ થાય થોડી વાર પછી. એટલે એ શાંતિ કેવી છે? અશાંતિ પછી શાંતિ, શાંતિ અશાંતિ. અને આ તો આત્માના આનંદની શરૂઆત થશે, પછી વધતો વધતો પૂર્ણ સુધી પહોંચાશે. એટલે મનની શાંતિ માટે તો અહીં તો બાય પ્રોડક્શનમાં મળશે શું? છતાં એ શાંતિ માટે જોતું હોય તો એક જ કાયદો પાડવાનો. ના કીધું હમણાં, કોઈને દુઃખ આપવાનું મન વાણી વર્તનથી કોઈને દુઃખ આપવું નથી એવું નક્કી કરવાનું. અને પછી ચેક કરવાનું કે આખા દાડામાં, ગયા અઠવાડિયામાં, ગયા મહિનામાં, ગયા વર્ષમાં, આખી જિંદગીમાં કોઈને દુઃખ અપાયું છે? પપ્પા મમ્મીથી માંડી, ભાઈ બહેનથી માંડી, સ્કૂલ કોલેજ ફ્રેન્ડ સર્કલ, પરણ્યા પછી પત્ની છોકરા મા બાપ, આ સાસુ સસરા, પછી નોકરી ધંધામાં કુટુંબીઓમાં કોઈને દુઃખ આપ્યા? એક એક યાદ કરી કરીને માફી માગો. આ બીજાને દુઃખ આપો એના ફળરૂપે આપણને અશાંતિ થાય. બીજાના દોષ જુઓ એટલે આપણને અશાંતિ થાય જ મનમાં. બીજાને નિર્દોષ જુઓ, કોઈને દુઃખ ના આપો, આપણને શાંતિ વર્તવાની જ છે. સમજાય ને? અને કાલે જ્ઞાન બતાડીશું ને, જ્ઞાનમાં 2 ભાગ હોય છે. 1 કલાક આત્માનું જ્ઞાન મળી જાય, 2 કલાકમાં આત્મામાં રહી જીવનનો વ્યવહાર કેવી રીતે પૂરો કરવો એની ચાવી મળી જશે 5 આજ્ઞા રૂપે. બસ આટલું પકડીને ચાલશો ને, આત્માના જ્ઞાનની જાગૃતિમાં રહેવાનું અને વ્યવહાર 5 આજ્ઞામાં રહીને પૂરો કરવાનો, એનાથી શાંતિ તો ખરી જ, પણ આનંદ દુઃખનો અભાવ શરૂ થશે, પછી વધીને સુખનો સદભાવ પછી આગળ વધતો જશે. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. જ્યોત્સનાબેન દાણી, પૂજ્યશ્રી પ્રિતેશભાઈ નાગર. મેં 1 મહિના પહેલા મને આપઘાતના વિચારો આવતા હતા, એટલો બધો ગુસ્સો આવે. અને એ ગુસ્સો બહાર કોઈના ઉપર નહીં, હું ટીચર હતી પણ હું કોઈના પર ગુસ્સો ના કરું, ઘરમાં મારા મિસ્ટર અને મારો પુત્ર આ બંને પર જ ગમે તેમ બોલું. પછી થોડી વાર પછી કશું જ ના હોય, ત્યારે મને એમ થયું કે આ બધું આ લોકોના પર આટલો બધો ગુસ્સો કરો એના કરતાં જતા રહેવું સારું. પણ ક્યાંયથી હું તમારું પ્રવચન વારંવાર ફેસબુક પર સાંભળતી હતી, પછી ક્યાંયથી મને કોઈ
એવું જ્ઞાન થયું કે મેં અહીંયા સંપર્ક કર્યો તો દીદીએ મને કહ્યું કે તમે આ રીતે પ્રતિક્રમણ કરો, દાદાનો અસીમ જય જયકાર કરો અને તમે અહીંયા જ્ઞાન વિધિ લેવા આવજો એટલે તમને ફરક પડશે. તો હું એક મહિનાથી થોડીક સ્વસ્થ થઈ ગઈ છું. અને બીજું છે કે મારો ગુસ્સો મારે કેમ ઓછો કરવો, ઘણા તો એમ કે આને કંઈક વિતાડે છે, પણ હું તો સાયન્સ એ છું એટલે હું એ બધા માનતી નથી, કારણ કે મારો ગુસ્સો ખરાબ છે એ જ માનું છું. અને બીજું કે મારે એક બાબો છે 21 વર્ષનો છે અને એને મેં એડોપ્ટ કર્યો છે અને એટલો બધો વ્યસની અને કુસંગવાળો થઈ ગયો છે એટલે એને પણ દીદીએ કહ્યું કે તમે લઈને આવજો, પણ અહીં સુધી આવ્યો નથી, અહીંયા સ્ટોપ એન્ડ સ્ટેમાં જ છે, અહીંયા આવ્યો નહીં, પણ કાલે એ જ્ઞાન વિધિ લેવા આવે એટલું મારે બહુ જ પ્રાર્થના છે દાદા ભગવાનને અને આપને. જવાબેન સાંભળ્યું કે હવે જે છે આપણા કર્મોના હિસાબે ભેગા થયા છે. હવે ક્રોધનું કારણ શું હોય છે? કાં તો આપણું ધાર્યું ના થાય તો ક્રોધ થાય, અથવા આપણી વાત સામો ના માને ના સમજે તો ક્રોધ થાય, અથવા તો આપણને કંઈક અપમાન જોવે વ્યવહાર કર્યા કરે ને તો આપણને ક્રોધ આવે એની પર. આ મોટા કારણો હોય છે. એટલે હવે બે ભાગ પડે છે, કારણોને ચોખ્ખા કરીએ તોય ક્રોધ કાયમનો ખલાસ થશે. ત્યાં સુધી બીજાને દુઃખ થાય ક્રોધથી એની માફી માગો. પ્રતિક્રમણ જે કહ્યું ને બેને દીદીએ, એ પ્રતિક્રમણ કર્યા કરવાનું કે તારા કંઈ આમ કેમ કરે, સમજતો કેમ નથી. એ સમજતો નથી એટલે શું, આપણે કહેવા માગીએ છીએ આપણી વાત ઉડાડી દે છે, સાંભળતો નથી, વિરોધ કરે છે, એટલે આપણને ક્રોધ આવે. ક્રોધ એટલે શું, સમજાવીને કામ લેતા પૂરેપૂરું આવડતું નથી એટલે પછી ચીડાઈ જઈએ છીએ આપણે. એટલે હવે શું કરવાનું, તો માફી માગી લેવાનું કે મા ચીડાઈને વ્યવહાર કર્યો, સમજાવીને કામ લેવું જોઈએ, આ ચીડાઈ ગયા, માફી માગું છું, હે શુદ્ધાત્મા ભગવાન મને માફ કરો, આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો. ધીમે ધીમે રોજ જે બે બે કે ત્રણ કે પાંચ ક્રોધ થયા બધાની બે બે પાંચ પાંચ વખત માફી માગવાની, પછી આજનું પૂરું થાય તો ગઈકાલનું યાદ કરો, 10-15 મિનિટ અડધો કલાક બેસી પાછલા બધા ક્રોધની માફી માગો, એમ કરતાં કરતાં ઓછા થશે, ખલાસ થઈ જશે. અને હવે જે આ બાળક જે બીજા કુસંગમાં અને વ્યસનમાં અને બધું પ્રકૃતિથી એ થઈ ગયો છે, એના માટે હવે બીજું તો શું કરી શકો, હમણાં એના શુદ્ધાત્માને પ્રાર્થના કરવાની, આ કુસંગથી વ્યસનથી મુક્ત થાય, સન્માર્ગે ચડે, સદબુદ્ધિ આવે, કૃપા કરો, મોઢે પ્રેમથી ખાવડાવો પીવડાવો, વ્યવહાર કરો અને અંદર પ્રાર્થના કરો. આમાં થાય છે શું, આપણે આવું ખોટું કરે છે સમજતો કેમ નહીં, તને ના પાડી શું કામ તો જાય છે, જેમ આપણે દુઃખ આપીએ ને એમ પેલા કુસંગીની વ્યસન વધારે ગમે ને, કે તમારી કરતાં મને પેલું શાંતિ વધારે આપે છે. હવે આપણને એને લાગે એને ભલો કરવા માટે બોલીએ પણ એને અકડામણ થયા કરે, એટલે આપણા શબ્દો બધા એને ઉપાધિ લાગે, બોજા લાગે, કંટાળ ત્રાસ લાગે, એટલે પછી એક પી આવીશ, આમ કરી આવીશ, ફરી આવીશ, મારા ગમે તે ખરાબ મિત્રો પણ મારી માટે સારા છે, તારા કરતાં તો મને શાંતિ વધારે આપે છે, એવું મનમાં એ ચિત્ર્યા કરે, એટલે આપણાથી દૂર થતો જાય. એટલે આપણા તરફથી આપણને ખબર છે તપ કરવું પડશે કે ઊંધા માર્ગે ગયો છે તો એના શુદ્ધાત્માને પ્રાર્થના કરીએ પાછો ફરે, સન્માર્ગે આવે, સદબુદ્ધિ આવે, કુસંગથી વ્યસનથી છૂટે, હે શુદ્ધાત્મા ભગવાન કૃપા કરો અને ખવડાવો પીવડાવો પ્રેમથી, એ ઊંધું કરી આવે ભાઈ આપણે આવું ના કરાય, વિચારજે, તું આવું વિચારજે, હું કહું છું તું કેમ માનતો નથી એ શબ્દ વાક્ય જ કાઢી નાખો. હવે તને શું લાગે છે બરોબર નથી થતું, મને એવું લાગે છે, તને યોગ્ય લાગે તો તું વિચારજે. આપણે આગ્રહ વગર, કકડાટ કર્યા વગર કહેવા જેવા શબ્દ બે વાક્ય કહેવા, પણ તું નક્કી કર, હું તને પાછળ પડું છું અને મારે એવો આગ્રહ નથી રાખવો, મારી ઈચ્છા કરી તું આવું ના કરે તો વધારે સર મને ગમશે, બસ આપણો પ્રેમ જ એને વાળશે અને પ્રેમ દેખાડીશું, ખવડાવીશું પીવડાવીશું, માંદે સાજે એને તબિયત સાચવવા બધું જ કરીશું. અને આટલું કર્યું છે, આટલા વર્ષથી આપણે સાથે રાખ્યો છે, હવે આપણે હજુ પ્રેમથી જ વ્યવહાર કરીશું. પણ એની ભૂલ માટે એ ધારો કે કુસંગ હતો કે હે ભગવાન આ કુસંગથી છૂટે, વ્યસનથી છૂટે, એના સવડા મિત્રો મળે, સવડી સમજણ મળે, કૃપા કરો. જે મોઢે કહેવું છે ભગવાનને પ્રાર્થના કરીને કયા કરવાનું, આપણા તરફથી દુઃખ ના થાય એવો ઉપાય કર્યા કરવાનો. એક મહિનાથી તો હું એ જ કરું છું. તો મેં એટલીસ્ટ તમને તો શાંતિ થઈ ને, શાંતિ લાગે છે અને એનું એ સામા બોલવામાં ઓછું થશે, ચીડાવવાનું ઓછું થશે, થોડું થોડું ફેર પડશે. અને આપણે ભાવના કરીએ કે
કાલે આવે જ્ઞાન લે. જય સચિદાનંદ. પ્રેમજીભાઈ પટેલ, પ્રિતેશભાઈ નાગર, બીનાબેન મોદી. જય સચિદાનંદ. પૂજ્યશ્રી બોલો. હવે મારેથી જ્ઞાની પુરુષની વિરાધના થઈ ગઈ છે તો એની આલોચના કરવી છે. હા, એમાં આપ પૂજ્યશ્રી અને નિરૂમાનું બેની વિરાધના થઈ છે તમારા સંબંધો વિશે, એમ ને મારા ભાવ બગડી ગયા એવું, એટલે એની હું આ બધા મહાત્માઓને આપની સાક્ષીએ ક્ષમા માગું છું. આલોચના પ્રતિકોણ પ્રત્યાઘાન કરું. હા, પૂરું થઈ ગયું. અને નિરૂમાં બે વખત મને સ્વપ્નમાં આવી ગયા આ જે ભાવ બગડ્યા પછી, એમાં એક સ્વપ્નમાં મને બહુ ખ્યાલ ના આવ્યો, પણ બીજી વખત સ્વપ્નમાં આવ્યા ત્યારે નિરૂમા સામેથી આવતા અને હું જતો હતો, એટલે નિરૂમાએ મને બોલાવ્યો એ આમાય કે, એટલે હું ત્યાં ગયો તો મારું નામ પૂછ્યું, તારું નામ શું એમ, એટલે મેં નિરૂમાના ચરણ સ્પર્શ કર્યા અને બંને હાથ માથે મૂકીને મને આશીર્વાદ આપ્યા અને કે જા અંદર જા કે દાદાય છે એમને દર્શન કરી લે તું એમ, એટલે એમની તો કૃપા ઉતરી એવું જ લાગે છે. અને તમે બે વખત સ્વપ્નમાં આવ્યા એમાં મારે એક વર્ષ જ્ઞાન લીધા ને થયું હતું, મને બહુ આમ સમજણ નથી પડતી, ત્યારે તમે સ્વપ્નમાં આવી મને આશીર્વાદ આપી ગયા, ગાર્ડનમાં આવી મારું નામ પૂછતા પૂછતા આવ્યા કે પ્રેમજી તું ક્યાં છે એમ, ને મને આશીર્વાદ આપ્યા. બીજા મહાત્માઓ જોડે હતા એ બધા રાજી થઈ ગયા અને પછી મને થોડું આમ બહુ સારું લાગો મને, એટલે પછી મેં આલોચના લખી આપી તમને કે મારાથી બધા આવા આવા ગુના થઈ ગયા હતા, એ બધી આલોચના લખી મને તમે હોમવર્ક આપ્યું, બે પુસ્તકો એટલે પ્રતિક્રમણનું ને બ્રહ્મચર્યના પુસ્તકોનું એ બધું, અને એ બધું તમે આપ્યું. પછી હું કેતનભાઈ જોડે ગયો, બ્રહ્મભટ્ટ કેતનભાઈ બ્રહ્મભટ્ટ જોડે, તો એમને મને કીધું કે તમે આ આલોચના આપવાની બહુ ઉતાવળ કરી દીધી, એટલે મને થોડી શંકા ગઈ, મેં કીધું આ કેમ આવું બોલતા છે, પણ પછી મને ખ્યાલ આવ્યો કે હજી મારે હજી વરસ થયું નથી એટલે કદાચ એમને એવું લાગે 3 વર્ષ પછી લઈએ, એટલે થોડી ઉતાવળ થઈ એવું લાગ્યું મને એવું. એમ તો કાચું હોય ને પછી સામાયિક પ્રતિકોણ થાય નહીં, બરાબર? ના ના થાય નહીં, એટલે ધીમે સ્થિરતાથી સમજીને પછી આગળ વધીએ. હા, એટલે પછી પણ એ આલોચના લખ્યા પછી મને પૂજ્યશ્રી એટલી બધી શાંતિ થઈ ગઈ ને આમ, કે જે અંદર પર આપણે જે બોજો હોય ને એ બધો એકદમ હલકો થઈ ગયો એવું લાગ્યું એમ, એટલે પછી એ પછી બહુ સારું લાગતું હતું. બીજો પ્રશ્ન છે, એક આપણા પીએમએટી શિબિરમાં 5 દિવસ આવ્યા તો એમાં મારો એક ભાવ હતો એમ કે 60+ વાળાના માટે પૂજ્યશ્રી કંઈક કદી એવો જેકપોટ જાત્રા ગોઠવે અને સમેત શિખર લઈ જાય બધાને, ભલે બધાને ડોલી કરી લઈ જવા પડે પણ એક જાત્રા એવી ગોઠવે શિખર લઈ જાય એમ. બરોબર છે, બરાબર. પછી રાખીએ સંજોગ પ્રમાણે, ભાવના રાખી આગળ સંજોગ પ્રમાણે શું બને છે. હવે આ જે 60+ વાળા છે એની ઉંમર તો વધતી જ જવાની, એટલે એ શું થાય ભાઈ, ઉંમર વધતી જાય એટલે એને તો પછી કોઈ ચાન્સ જ ના રહે એવું થાય એમ, એટલે નજીકના સમયમાં જો ગોઠવાય તો 60+ વાળા બધા મહાત્માઓ એકદમ રાજી રાજી થઈ જશે, એવી કૃપા કરજો. દૂરની જાત્રા ખબર નથી પણ નજીકની જાત્રાનો ચાન્સ વધારે મળી શકે. નજીકની સમય શિખર તો અમારે પછી 60 વર્ષ ઉપરના હોય એને તો જવાનું મળે જ નહીં પૂજ્યશ્રી, એવું થાય ને. છતાં હવે જો સંજોગ શું પડે છે, સંજોગ શું બને છે જોઈએ આપણે. એટલે પછી મેં આ એક મહાત્મા જોડે શેર બી કર્યું કે અમારે આ પૂજ્યશ્રીને પ્રશ્ન કરવો છે કે સમય શિખરની જાત્રા 60+ વાળાને ગોઠવો અને આ પીએમએટીમાં આપણે એનું 60+ વાળાનું એક ગ્રુપ બી બન્યું ને SMHT નું, એટલે એમાં મને આમ બહુ આનંદ થયો કે આપણો જે ભાવના હતી એ થોડી આગળ વધી છે આમ. અને બીજો એક પ્રશ્ન છે, ફાઇલ નંબર 2 નો છે, એમને ખોટું બહુ લાગી જાય પૂજ્યજી. કોણ લગાડે? ફાઇલ નંબર 2 અમારે. હા, પણ લગાડે કોણ ખોટું? હા, એટલે ફાઇલ નંબર એટલે એમાં એવું થાય કે એ વાતને ભૂલી બહુ જાય, વાત ભૂલી જાય ને પછી એમને યાદ ના રહે, એટલે હું કહું તમે આ 2 કામ જોડે કરો છો ને એક કામ ભૂલી જાઓ છો તો એવું ના કરવું, તમારે 2 કામ જોડે કરવા, ભૂલ નહીં કાઢવાની, એ શીખવાનું છે, ભૂલ નહીં કાઢવાની. આપણે સમજી જવાનું પ્રકૃતિ આવી છે, 2 કામ એક રહી ગયું, આપણે બીજું યાદ કરાવીને ધીમે તો બીજું પૂરું કરાવવાનું, આ યાદ નહીં કરવાનું. તમે ભૂલી કેમ ગયા એ કેમ શબ્દ અડકો એ કાઢી નાખવાનો. હા, એ વાત સાચી છે, પણ નહીં તો પછી એમને અકળા પણ થાય ને, ક્યારેક બોલાઈ જાય એવું થાય એમ. અને આ પીએમએટી શિબિરનો પ્રશ્ન છે આ ફાઇલ નંબર 2 નો, પણ આ અમારે અહીંથી ઘરે ગયો તો ગઈકાલ
ગઈકાલની જ વાત છે, તેર તારીખની જ વાત છે. આપણે કે બપોરે ચા પાણી પીને બેઠા હતા, પછી મને કે ટીટી સુધારો, ખાવી હોય તો બે જણાને. મેં કીધું તમે સુધારો તો કે મારે કામ કરતાં કરતાં ઊભું થવું. મેં કીધું કંઈ વાંધો નહીં, હું સુધારી દઉં એમાં. પછી ટેટી સુધારીને ખાવા બેઠા એટલે એમને 40 વર્ષ પહેલાની વાત યાદ હતી, અને આમ કે હું ભૂલી જાઉં છું. પછી એટલે 40 વર્ષ પહેલાની અમારા એક મામી બોલ્યા છે તો એ વાત યાદ હતી અમને, અને એમને કીધું કે ઓલા મામી આવું કહેતા હતા એમ. એટલે મેં કીધું એ મામી ગુજરી ગયા એને કેટલા વર્ષથી એ તમને યાદ છે કીધું, તો કે એ મામી ગુજરી ગયા. મેં કીધું હા ગુજરી ગયા કીધું. પછી એમને અફસોસ થયો કે ગમે થયું, પણ એમને ખોટું લાગ્યું હતું કે એમ. એને ખોટું લાગ્યું એટલે પછી મને ખ્યાલ આવી ગયો મોઢા ઉપરથી કે આમાં મેં કીધું એ થોડું એમને ખોટું લાગ્યું છે. પછી શાક લેવા ગયા તો કાયમ પૂછીને જાય કે હું શાક લેવા જવું છું એમ. અને કાલે એ બોલ્યા વગર બી આવી ગયા. પછી મેં કીધું આળું આ તો થોડું ઉપાધી થઈ એમ. અને એ શાક લેવા ગયા પછી મારા કાકીનો ફોન આવ્યો કે સવારે આપણે વાત નથી થઈ, તો અત્યારે મેં તો વાત કરેલું. મેં કીધું તમારું હોવું છે, એ શાક લેવા ગયા છે આવે એટલે ફોન કરાવો. એટલે મને એક બહાનું મળી ગયું વાત કરવાનું કે આવો ફાઇલ નંબર 2 આવે એટલે કાકી જોડે વાત કરાવો તો થોડું સમાધાન થઈ જાય એમ. પછી આવ્યા એટલે મેં વાત કરાવી એટલે થોડો ફેર પડ્યો, પણ પાછું તો એવું બોલ્યા કે બૈરું મરે ને પછી જ આદમીને ખબર પડે કે બૈરાની કિંમત શું હોય એમ. એટલે પછી મેં કીધું એ તો બધા માટે એવું જ હોય ને, આદમી મરે તો બૈરા નહીં ખબર પડે ને બૈરું મરે તો આદમી નહીં ખબર પડે એમ, બંનેને ખબર પડે. એ બોલવા નહીં, આપણે આ ટોણા માર્યા છે ને એ પછી નોંધ લેવાઈ જાય, પછી નોંધનું રિપેરિંગ કરવું પડે પાછું આપણે. એટલે એ બધું પતી ગયું. પછી અત્યારે પાછું 2 દિવસથી આમ આવ્યા છે કે અત્યારે હે અહીં આવ્યા છે કે ના, વાંધો જી છે, જ્ઞાન નથી લીધું. તો વાંધો, મારા પરિવારમાં આખું બધું છે, સંપ્રદાયમાં છે બરાબર, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આખો પરિવાર એમાં છે. અને મારે હું એક જ જ્ઞાનમાં છું, અને એક બે વખત કીધું જ્ઞાન લેવાનું, પણ આપણે પછી એવું દબાણ નથી કરતા કે તમે જ્ઞાન લો એમ. એટલે પછી હવે એમની જોડે આમ બીજી માથાકૂટ નથી કરતો. એટલે આ વસ્તુ લગભગ 6-8 મહિના પછી બની એમ, 8-10 મહિનાથી એકદમ શાંતિ હતી એમ. નહીં તો કાલે એના નાની બાબતમાં જ આવું બની ગયું એમ. એટલે આ પ્રશ્ન આજે એટલે પૂછો એમ. એટલે આ સમજી લેવાનું કે આ શબ્દો છે ને આ દુઃખ આપે છે, કેમ ભૂલી ગયા, પેલું યાદ રહેશે તમને, એવા કંઈક નોંધ રાખો, એ બધું કે નહીં કશું. આપણે છે ને સમજી જવાનું, આ પ્રકૃતિ એ જાણી જોઈને કરતા નથી, પ્રકૃતિ વસાત થાય છે. એટલે પછી આપણે એને હવે મૂળ શું છે, આપણે કેમ કર્યું એ પ્રકૃતિ સંજોગ વસાત થયું છે. અને આપણે આક્ષેપ મૂકીએ છીએ પેલા અહંકારને, એટલે અહંકાર છંછેડાય છે કે મને કેમ કહો છો, આ કારણ થઈ ગયું પ્રકૃતિમાં સંજોગ વસાત, અને પેલાને દુઃખ થઈ જાય છે અહંકારને. એટલે આપણે વાળી લેવાનું, બને તો વાળી લેવાનું, એ તો કેવું જ નહીં પહેલાં. પેલું તો ડખો કહેવાય, કેમ કર્યું, કેમ સમજતા નથી, શું કામ પકડી રાખો છો, 40 વર્ષ પહેલાંની વાતને અત્યારે યાદ કરીને શું અર્થ છે એ બોલે. એટલે આપણે હમ જ ટેપ રેકોર્ડર બોલી નાખ્યું, બહુ પછી બહુ કેવું હોય તો કોક વાત કહેવાય કે આપણે પ્રતિકોણ કરીએ ને, તો દાદા ભગવાન કહે છે પ્રતિકોણ કરો, રાગ દ્વેષ ધોવાઈ જાય તો બધું ભૂલી જવાશે, માફી માગી લઈએ તો ચોખ્ખું થઈ જાય એવું બોલાય. જો સ્વીકારે તો સારું, ના સ્વીકારો તો મૌન થઈ જવાનું. હવે એક નાનો એવો અનુભવ છે, અમારે 14-15 વર્ષનો હતો ત્યારે વાત થયેલી. આ ત્યારે નાનો એટલે 50-52 વર્ષ પહેલાંની વાત છે એમ. એટલે મને અને આ જે સામાયિકમાં અમે અમરેલી પ્રોજેક્ટરમાં સેવામાં ગયા હતા, સત્સંગ હતો ને અમરેલી 2019માં, ત્યારે તો બપોરે ટાઈમ હોય તો બધા આરામ કરતા હોય, તો એ વખતે હું સામાયિકમાં જોતા જોતા સામે જોવું કે આપણે ક્યાં ક્યાં શું ભૂલ થઈ છે, આપણે ક્યાં કેવો પ્રસંગ કેવો બન્યો છે, એ બધું સુતા સુતા જોઈએ એમ. તો એક પ્રસંગ મને એ વખતે સામાયિકમાં દેખાણો કે અમારે ગામમાં હરિજનના બ્રાહ્મણ આવતા હતા, અને એ વરસની આગાહી કરે, ચારેય દિશાની વરસની આગાહી, વરસાદની આગાહી કરે કે આ દિશામાં આવો વરસાદ થશે તો અહીંયા આ વાવેતર કરવાનું, અને બીજી દિશામાં દક્ષિણમાં આવો વરસાદ થશે તો આ વાવેતર કરવાનું. ચારેય દિશાઓનું વર્ણન કરે, અને ચૂંદડી નાળિયેર નાળાસળી કંકુ બધું મોઢામાંથી કાઢે એમ, અને ભવિષ્યવાણી સાચી પડે એમ. પછી અમે એ પ્રોગ્રામ જોઈએ, અને એક મિત્રની દુકાન હતી પાનની, આ જઈને બેઠા, અને પછી પેલા મહારાજ હતા એ ત્યાંથી નીકળ્યા, એટલે એક ભગવંત નીકળ્યો હતો, એને કીધું કે આ મહારાજ તમે તો બહુ પેલું કરો છો,
કંકુ ને નાળિયેર ને ચુંદડી નાળાસડી બધું મોઢામાંથી કાઢો એ તો કે એ અમારા ગુરુની અને અમારા દેવની કૃપા હોય એટલે થાય. પછી એક ભાઈ હતો એ કે તમે તો જ્યોતિષે જાણતા જો ને, તો એને કે હા અમે જ્યોતિષે જાણીએ. એટલે ભાઈ આને ભણવામાં કેવો છે, આને નોકરી કેવી મળશે, આને બૈરું કેવું મળશે, એવું બધું બધા પૂછવા માંડ્યા. સાત આઠ ભાઈબંધો હતા બધા. અને હું એક બાજુ બેઠો તો મારી પરિસ્થિતિ એવી કે આજે ખાધું હોય તો કાલે શું થાશી એની ખબર ના હોય એવી પોઝિશનમાં આપણે. એટલે મારે છેલ્લે જ બેસવાવાળો આવે. એટલે બોલા મહારાજ કે તમે કેમ કંઈ બોલતા નથી કે? મેં કીધું ભાઈ હું બોલું ને મૂંગો છું ને સારું છે, હું બોલીશ તો આ બધા મારી હાંસી ઉડાવશે ને હસશે, હું એટલું બોલ્યો ને તો બધા હસવા માંડ્યા ભાઈબંધો. પછી મહારાજે થોડે મારો હાથ ખેંચી અને જોઈ મને કે તમારા નસીબમાં તો કે ખજાનો છે એમ. તો ઓલા બધા ફરીને હસવા માંડ્યા કે તો તું ફાવી ગયો કે આજની પરિસ્થિતિ એવી છે પણ ખજાનો આવે એટલે અમને પાછું બોલાવજે. એટલે મેં એ વખતે પછી વાતને ભૂલી ગયા. અહીંયા સામાયિકમાં મને દેખાણું કે ખજાનો તો પ્રેમજી ભાઈ તમને મળી ગયો, પેલો ખજાનો પણ દાદાના જ્ઞાન રૂપીનો ખજાનો પ્રેમજી ભાઈ તમને મળી ગયો અને તમને મોક્ષનો માર્ગ મળી ગયો. પૂજી છે આ એક મોટો અનુભવ મને એવો થયો. અને આવતીકાલે મારો 7મો જ્ઞાન ડે છે, જ્ઞાન દિવસ છે. એટલે મને આશીર્વાદ આપો દાદાના જ્ઞાનમાં આગળ વધું, જગત નિર્દોષ દેખાય, કોઈ દોષિત ના દેખાય અને બધાની સાથે પ્રેમથી વ્યવહાર કરીને બાકીનું જીવન છે એ પૂરું થાય એવો આશીર્વાદ આપજો. બરાબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. પ્રિતેશભાઈ નાગર, બીનાબેન મોદી, તારીણીબેન દેસાઈ. નમસ્તે જી, મારા 3 સવાલ છે. એક એ છે કે હું 20 વર્ષની હતી ત્યારે મને મેડિટેશન વખતે ખૂબ જ સમજી ના શકાય એવા અનુભવ થયા, તે આજે 60 વર્ષની ઉંમરે બીજી વાર કોઈ દિવસ થયા નથી. આનો જરા એક્સપ્લેનેશન આપશો પ્લીઝ. એટલે આ બધું કેવું છે, પૂર્વનો અભ્યાસ હોય ને, યોગ સાધનાઓ કરી હોય કંઈક થાય આવું બની જાય, એને બહુ વેલ્યુ મૂકતા નથી. કારણ આ બધું એક જાતના ચિત્તના ચમત્કાર કહીએ છીએ આપણે, કે અવસ્થા બધી ચિત્તમાં ઉત્પન્ન થાય આપણને અનુભવ થાય, પણ ખરેખર એ દ્રશ્ય છે, એનો દ્રષ્ટા તેનો અનુભવ કરવાનો છે. એ દ્રષ્ટા આત્મા છે એને ઓળખવાનો છે. આ દ્રશ્ય છે, દ્રશ્ય બધું વિનાશી છે, જતું એ રહેશે, અને ગયું જ પાછું આવ્યું નહીં. એને જોનાર જાણનાર તે આપણા આત્માનું સ્વરૂપ છે, એ ઓળખવાનું કહો. આને જાણનાર દ્રષ્ટા તે મારું સ્વરૂપ છે, આ દ્રશ્ય તે મારું સ્વરૂપ નથી. આપણે શું દ્રશ્યની જ અપેક્ષા રાખ્યા કે ફરી મળે ફરી મળે ફરી મળે, આ દ્રષ્ટાને ઓળખવાની જરૂર છે એ રહી ગઈ વખો. સમજાય ને. બીજો સવાલ છે કે સમસ્ત બ્રહ્માંડમાં મારું અસ્તિત્વ શું છે? તમારું અસ્તિત્વ એ ખરેખર છે ને તમે પોતે જ જાણતા નથી. તમે માનો છો હું બીનાબેન છું, ખરેખર બીનાબેન સાચી વાત છે તમારે? તમે બીનાબેન છો ને કે તમારું નામ બીના છે? આપણે પોતે કોણ? એ પોતે પોતાના અસ્તિત્વનું અસ્તિત્વની ખબર છે કે હું કંઈક છું, હું શું છું વસ્તુત્વનું ભાન નથી. એટલે પછી બીના નામનું પુતળું છે બાજુમાં, તો કે હું છું માનો છો. અને કીધું જે દેખાયું દ્રશ્ય એને કે મને થયું એવું માનો છો, અનુભવ મને થયા એવું માનો છો. બીનાબેન ડૉક્ટર, તો કે હું ડૉક્ટર છું એવું માનો. તો આ બધું રિલેટિવ સ્વરૂપ, બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે, તેને હું શું માનો છો? રિયલ વસ્તુ પરમનન્ટ છે તેનું, એ તમારું અસ્તિત્વ છે. જે પરમનન્ટ છે એ તમારું અસ્તિત્વ નથી. કહેતા આ દેહમાંથી નીકળી ગયા પાછો નવો દેહ મળશે તો પોતે કાયમનો જ છે. એક દેહ છોડી બીજા દેહમાં પ્રવેશે છે એટલે પોતે મરનારો નથી. આ દેહ મરે છે, પોતે છૂટો થઈ બીજા દેહમાં જાય છે. જ્યાં સુધી પોતાના અવિનાશીપણાનું ભાન થયું નથી ત્યાં સુધી જન્મ જન્માંતર ભટકવું પડે છે. અવિનાશી આત્માનો સાક્ષાત્કાર થશે પછી આ જન્મ મરણના ફેરામાંથી છુટકારો થઈ જશે. એ આપણું અસ્તિત્વ આ છે. આખા બ્રહ્માંડમાં અવિનાશી તત્વો, એ અવિનાશી તત્વ તે આપણે પોતે છીએ. 6 અવિનાશી તત્વો છે, એમાં એક આપણે પોતે છીએ આત્મા તરીકે. બીજું જળ તત્વ છે, કાળ તત્વ છે, આકાશ તત્વ છે, બીજા તત્વો છે, એ પણ અવિનાશી છે પણ એ ચેતન નથી. એનામાં આપણામાં ચેતન છે, જ્ઞાન દર્શન આનંદ એ આપણામાં છે, બીજા કોઈ તત્વમાં નથી, એ આપણું સ્વરૂપ છે. હાલમાં હું ક્યાં છું ને અંતે ક્યાં જઈશ? અત્યારે તો આ બધો આ
જે જંજાળમાં આવી ગયા છે, સંજોગોની જંજાળમાં ફસાઈ ગયા છે, અને આપણું ધ્યેય છે સંજોગોથી મુક્ત થઈ જન્મ જન્માંતરના ફેરામાંથી કાયમનો છુટકારો થાય, અને એ આત્માના જ્ઞાન પ્રાપ્ત થયા પછી થઈ શકે. નહીં તો આ સંજોગના ઘેરા ઘેરાવામાં ફસાયા છીએ, પછી આ રાગ દ્વેષ કરીએ કે આ ખરાબ છે, આ સારો છે, આ કામનો છે, નકામ, એ રાગ દ્વેષ પાછો આવતા બોમાં બીજા સંજોગમાં આપણને ગાલશે, કુટુંબ પરિવારના, નોકરી ધંધાના, છુટકારો થતો નથી. આ સંજોગો જુદા છે અને હું સંજોગોથી મુક્ત એવો અવિનાશી આત્મા છું એવું ભાન થશે તો પછી આ ક્યાં જઈશું? તો કે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ પમાશે એવું ભાન થાય તો, આત્મ સાક્ષાત્કાર થાય તો. સમજાયું ને? પ્રિતેશભાઈ નાગર, તારીણીબેન દેસાઈ, હિતેનભાઈ પટેલ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. પ્રિતેશથી વિષય દોષ ઘણા થઈ ગયેલા છે પહેલાં, એની હું આલોચના કરું છું અને પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરી શકું અને શુદ્ધ અખંડ બ્રહ્મચર્ય પાડી શકું એવી શક્તિ આપજો, દાદાની આજ્ઞામાં રહી શકાય એવી કૃપા કરજો. જય સચ્ચિદાનંદ. આ કહેવાથી દોષ ધોવાના પૂરા નથી થતા, હવે છૂટવાના માર્ગે એક ડગલું માંડ્યું, હવે આની પછી રીતે છૂટાય. હમણાં તો ઉતાવળ ના કરશો. ક્યારે જ્ઞાન લીધું? 8 વર્ષ થઈ ગયા છે. હા, એટલે થોડો આપતપુત્રને મળજો અને પછી કેવી રીતે આગળ ધોવું બધો રસ્તો માટે વિચારી લેજો. જય સચિદાનંદ. હા, જય સચિદાનંદ. ત્યાં સુધી રોજે રોજના દોષો ધોવાનું ચાલુ કરો. કશાયના વિષયના આકર્ષણ મોહ થાય, દ્રષ્ટિ બગડે, અથવા કોઈને દુઃખ થાય હોય, વ્યવહાર બને, રોજે રોજનું 10-15 મિનિટ કાઢવાનું, કચરા સાફ કરવાનો. એટલે પૂજ્યશ્રી, બ્રહ્મચર્યની બુક છે એનું વાંચન કર્યું, ઓડિયો છે, પણ હજુ જે મીઠાસ લાગી રહી છે એ જતી નથી. હા, એ તો વાર લાગશે. આપણે અહીંયા આટલું શરૂઆત કરવાની, એક તો પહેલું સ્ટેપ એ છે કે કોઈ જીવતા સાથે અડપલું ના થવું જોઈએ, અને મનમાં કંઈ ઊભું થાય એને રોજે રોજ ધોઈ નાખો. પછી દોષો જે બાકી છે તમે કહો છો જિંદગીમાં થયા છે એનું થોડું પછી સમજીને આગળ વધીશું કેવી રીતે ધોવું તે. જય સચિદાનંદ. તારીણીબેન દેસાઈ, હિતેનભાઈ પટેલ, હાર્દીબેન પટેલ. પૂજ્યશ્રીના ચરણોમાં કોટી કોટી પ્રણામ. મારો સવાલ એ છે કે મારા પતિ વર્ષ પહેલાં કોરોનાને કારણે મૃત્યુ પામ્યા, અને અચાનક મૃત્યુને કારણે મને મારું મન બહુ અસ્વસ્થ થઈ ગયું, મને કંઈ જીવવાનું બહુ મન થતું નહીં. હવે મારું મન અસ્વસ્થ થઈ ગયું અને મારાથી બધી વિધિ પણ કોરોનાને કારણે બધી થઈ નથી, મારા પતિની ક્રિયાકર્મ જે કરવાનું, તો હવે પછી હું એ કરી શકું અને તે મારા પતિશ્રીને પહોંચે ખરું? ખરેખર કેવું છે કે ક્રિયાઓ આપણા મનની શાંતિ માટે છે, એમને પહોંચતી નથી. એમ પ્રાર્થના પહોંચશે, જ્યાં હો ત્યાં સુખ શાંતિને પામો, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરો, મોક્ષ માર્ગમાં આગળ વધો, મોક્ષ ગતિ પામો, એ પ્રાર્થના અચૂક કામ કરશે. અને આ તો એક વ્યવહાર છે, આપણે એમ થાય કે આપણે એમને શાંતિ માટે એવી ક્રિયા કરીએ, આપણા મનને સંતોષ થાય. આખી ન કરી શકો તો બોજો રાખવા જેવો નથી, એને બદલે પ્રાર્થના કરો એમના આત્મા માટે કે આ શરીર છોડીને આત્મા આગળ ગયા છે. અને ખરેખર તો બધા જેમ 4th ધોરણનો વિદ્યાર્થી 5મા ધોરણમાં જાય, એવા મનુષ્ય જીવ માત્ર ઊંચા ડેવલપમેન્ટમાં જયા જ કરતા હોય છે. તો આપણે પ્રાર્થના કરવાની કે હવે મોક્ષ માર્ગમાં આગળ વધો, હું તમને રાગ દ્વેષ મોહથી મુક્ત કરું છું, તમે મને રાગ દ્વેષ મોહથી મુક્ત કરો, તમે મોક્ષ માર્ગમાં આગળ વધો, મોક્ષ ગતિને પામો. એ જે પ્રાર્થના અચૂક કરવી જોઈએ અને પ્રાર્થના ફળે કરી. અને જે છે હસબન્ડ ગયા, હવે ઘરમાં જે હોય એ બધાને સાચવી લો, ગયા એની માટે પ્રાર્થના કરીએ. અને કાલે તમે જ્ઞાન લીધું છે કે? હું કાલે જ જ્ઞાન લેવા માટે પહેલી વાર જ આવી છું. હા, તો જ્ઞાન લેશો ને એટલે તમને વધારે દ્રષ્ટિ મળશે, સમતા પણ રહેવાશે. બીજું, મારે કાલે જ્ઞાન લેવાથી મને શાંતિ મળશે ખરી? હા, ચોક્કસ વધારે મળશે શાંતિ, નહીં આનંદ આનંદ રહેશે. ફક્ત સમજી લેવાની જરૂર છે. હા, અને એક દિવસમાં બધું ના સમજણ પડે તો થોડું પરિચયમાં રહેજો, સત્સંગના પરિચયમાં. અને કદાચ કોઈ મૂંઝવણ ઊભી થતી હોય તો આપતપુત્રી બહેનો છે એ લોકોને તમે વાત કરી શકો અને તમને જ્ઞાનના માટે થોડી થોડી સમજણ પાડશે એ લોકો. આમ તો મને નિરાંતવાળા જ્યોતિબેને માર્ગદર્શન આપ્યું, બરોબર, પણ મારે ક્રોધ પણ વધારે આવે છે, મને જલ્દી જલ્દી ગુસ્સે થઈ જાય, મને તરત આમ થાય કે હું, મને ખોટું લાગી જાય, કોઈ કંઈ બોલી જાય કે કોઈ કરી જાય.
તો એમાંથી નીકળાશે ખરું? હા, નીકળાશે. પછી આ પ્રતિક્રમણનો રસ્તો પકડી લેજો, અને આ બધું પ્રતિક્રમણથી ઓછું થતું થતું ખલાસ થશે. આભાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિતેનભાઈ પટેલ, હાર્દીબેન પટેલ, રાજેન્દ્ર પ્રસાદ બહેરા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હિતેન પૂજ્યશ્રી, આત્મા જોડે કોઝલ બોડી અને ઇલેક્ટ્રિકલ બોડી જોડાયેલી હોય છે અને સાથે જાય છે. આ બંને બોડીથી મુક્ત એટલે આત્માનું નિરાવરણ થવું અને એને પછી આપણે મોક્ષ કહીએ. હવે એનેટોમિકલી ઓર પરમાણુની દ્રષ્ટિએ આપણી જે ત્રીજી ચોથી ને પાંચમી આજ્ઞા છે, પાંચમી આજ્ઞા છે એ કોઝલ બોડીને ન્યુટ્રલાઇઝ કરે છે અને પહેલી ને બીજી આજ્ઞા એ ઇલેક્ટ્રિકલ બોડીને ન્યુટ્રલાઇઝ કરે છે. ના, એટલે ન્યુટ્રલાઇઝ નથી કરતું, પણ પાંચે આજ્ઞા એવી છે ને કે નવા કોઝિસ જે સંસારમાં ભટકાવનારા થતા હતા એ ઉડી જાય છે, મોક્ષ માર્ગે આગળ જવાના હિસાબમાં આગળ વધીએ છે. અને ઇલેક્ટ્રિકલ બોડી તો આપણને જે આત્મજ્ઞાન મળ્યું ને એટલે ખરેખર તો નવા કોઝિસ બંધ જ થઈ જાય છે, છતાં આપણે જે ડિસ્ચાર્જ કર્મોના ધક્કાથી કંઈ જેમ કેરી ખાધી ને ગોટલી ગોટલી પાછી પડી જાય તો ઉગી નીકળશે એટલે શેકી નાખવાનું. તે પાંચ આજ્ઞા એવી છે, ગોટલી શેકી નાખે નવું બીજ પડી જાય પછી. પણ જો વ્યવસ્થિત કરતાં હું શુદ્ધાત્માનું જ્ઞાન નવા બીજ ના પડવા દે એવું જબરજસ્ત છે. અને નવા બીજ પડતા નથી તો એક બે ત્રણ અવતારમાં જૂના બધા હિસ્સા પૂરા થશે, પછી કેવળ જ્ઞાન થશે. નિર્વાણ થાય ને ત્યાં સુધી કોઝલ બોડી રહેશે, સિદ્ધ ક્ષેત્રમાં ગયા સુધી. સિદ્ધ ક્ષેત્રમાં જતા રહ્યા કોઝલ બોડી આ બ્રહ્માંડની અંદર લોકમાં રહેશે, આપણે બહાર નીકળી ગયા લોકથી બહાર સિદ્ધ ક્ષેત્રમાં. એ છેલ્લામાં છેલ્લી દશા. એટલે ઇલેક્ટ્રિકલ બોડી ન્યુટ્રલ થતી નથી, એ કોન્સ્ટન્ટ છે અને એનું કહે ને ફંક્શન ઠેર સુધી નિર્માણ થાય છે. સિદ્ધ ક્ષેત્રમાં જાય આત્મા પછી એનું ફંક્શન પૂરું થઈ જાય છે, ત્યાં સુધી રહેશે. એટલે પૂજ્યશ્રી, આપણા જે બધા જે આપણા કષાયો છે, રાગ દ્વેષ છે, ક્રોધમાન માયા લોભ છે, એ બેઝિકલી એટ એન એટોમિક લેવલ આ કોઝલ બોડીમાં જ હોવા જોઈએ. હા, એમાં જ હોય ને. એટલે કેવું છે કે ચાર્જ વખતે કોઝલ બોડીમાં હોય અને ડિસ્ચાર્જ વખતે ઇફેક્ટિવ બોડીમાં આવે. ઇફેક્ટ આપીને પછી ખાલી થતું હોય ત્યારે અજ્ઞાનતાથી પાછો રાગ દ્વેષ કરે છે, એટલે ચાર્જ થતું જાય. એટલે ચાર્જ વખતે જેમ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે ને, નહીં આ રેકોર્ડિંગ વખતે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે ખરી? રેકોર્ડિંગ વખતે જરૂર પડે. હા, અને પછી રિલે થતી વખતે પણ જરૂર પડે ને? યસ. એ બે વખતે ઇલેક્ટ્રિકલ બોડીની જરૂર પડે છે. આ એટલે ઓન્લી એની પ્રેઝન્સ જ છે કે એનાથી ચાર્જ થાય છે અને પછી ડિસ્ચાર્જ થાય. પણ ડિસ્ચાર્જ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સથી થાય છે, અને ચાર્જ વખતે ઇગ્નોરન્સ છે, સેલ્ફ ઇગ્નોરન્સ. એ મન વચન કાયની ત્રણ બેટરીઓ ચાર્જ થતી જાય છે અજ્ઞાનતાથી, પછી બીજી બહુ ડિસ્ચાર્જ થતી જશે. ડિસ્ચાર્જ વખતે સંજોગ ભેગા થઈને ડિસ્ચાર્જ થયા કરશે, અને હવે એક નવું જ્ઞાન આપણને આત્માનું મળ્યું, નવું ચાર્જ ન થવા દે એવો પુરુષાર્થ થયો આપણો સ્વરૂપ. એટલે આપણે જ્ઞાન લીધા પછી આપણી કોઝલ બોડી ઇલેક્ટ્રિકલ બોડીમાં પણ ચેન્જીસ થતા હોય છે અને તેનાથી પછી આપણી ફિઝિકલ બોડીમાં પણ ચેન્જીસ થતા હોય છે? નહીં, ના, ફિઝિકલ બોડી તો ડિસ્ચાર્જના હિસાબે ઓગળ્યા કરશે. ઓકે. કોઝલ બોડી ફેરફાર થઈ જાય છે. ઓકે. ઇલેક્ટ્રિકલ બોડી કોન્સ્ટન્ટ રહેશે, એઝ ઇટ ઇઝ રહેશે, એનો ચેન્જ પણ નહીં અને એ સુધારો વધારો કશું થતું જ નથી, એની પ્રેઝન્સ રહેવાની ઠેઠ સુધી. જેમ આત્મા આ ફોટો સેલ હોય છે એના જેવું એ પાવર આપે છે, ઇલેક્ટ્રિક આત્માની હાજરીથી એ ઊભી થઈ ગઈ છે કોઝલ ઇલેક્ટ્રિકલ બોડી, એ ઠેઠ સુધી રહેશે પછી. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. હાર્દીબેન પટેલ, રાજેન્દ્ર પ્રસાદ બહેરા, સોનલબેન સિદ્ધપુરા. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હાર્દી પટેલ. બ્રહ્મચર્ય પૂર્વાર્ધમાં દાદાશ્રી કહે છે કે બધું આવડે એવું છે, ફક્ત ચાની જ ટેવ પડી છે, એટલું જ છે ભાંજગઢ, લાવો જરા ચા પીએ, મહી અકળાશે તે ઘડીએ ચા પીવાની જરૂર નથી, વિચારવાની જરૂર છે ત્યારે ચા પી નાખે છે, ત્યાં વિચારવાનો સ્કોપ મળે અને મગજ ગૂંચાય ત્યારે કહે ચા પીવી જોઈએ, અલ્યા મુવા અત્યારે વિચારવાની જરૂર છે, ચા હમણે રહેવા દે, સવારે પીજે. તો મને આમાં સમજવું હતું કે દાદાજી એક્ઝેક્ટલી શું સમજાવવા માંગે છે. અત્યારે ઘરમાં મમ્મી કચકચ કરતી હોય આપણે, નહીં થતી જ હોય ને, તમારે ના થતી હોય, બધી બહેનો થતી હોય, તે લગભગ કહે ને કે ત્રણ ચાર વર્ષની હોય ત્યારથી મમ્મી સાથે આંટી ચાલતી હોય, મમ્મી કે આમ નહીં બેસવાનું,
પાછું મમ્મી પર મોઢું ચડી જાય, તક પછાડીને બહાર નીકળી જાય, મમ્મી કચકચ કરે છે. હવે મમ્મી કચકચ કરે એટલે આપણને દુઃખ ઊભું થાય ને. હવે દુઃખ વખતે પછી સુખ ક્યાંથી લેવું? એટલે પછી ટીવી જોવા બેસી જાય, મોબાઈલ ગેમ રમવા બેસી જાય, બહાર જતી રહે, બેનપણીઓ સાથે ફરવા જતી રહે. તો એ ચા પીધી કહેવાય. ઓકે, કે આ દુઃખ આવ્યું એનું સોલ્યુશન નથી કરતા, અને બદલે બીજું મલમપટ્ટી કરી નાખે, પિક્ચર જોવા બેસી જાય, ટીવી જોવા બેસી જાય. અને તું બોલે આજ કરને, મારે સાંભળવું જ નથી, મારે તો પિક્ચર જોઉં છું, મોટો અવાજ કરી નાખે. એટલે જે દુઃખ, એ દાદા કહે છે કે તમને આ કહે છે ને કે મહી અકળાય ત્યારે વિચારવાની જરૂર છે કે આ મને કેમ આવું થયું, મમ્મી કેમ બોલે છે, મમ્મી એને કંઈ ત્રાસ આપવાની ઈચ્છા છે, એ આપણને ખાવા પીવા રહેવા નથી આપતી, દવા નથી કરતી, આપણ પથારી ઘરમાં નથી આપતી, નવા કપડાં નથી આપતી. તો આ નાનપણથી મમ્મીએ કેટલી સાચવી છે, બધી રીતે પ્રોટેક્શન કર્યું છે, ને આપણી ભૂલચૂક હોય એમાં સુધારવા માટે બોલ્યા હોય, ત્યારે આપણે ભૂલચૂક સુધારવી નથી અને કચકચ કરે છે એવું લાગે છે, એટલે સોલ્વ કરતા નથી. અને સોલ્વ નહીં કરવા એ દાદા કહે છે અકડામણ થાય ત્યારે વિચારણા કરો કે કેમ આવું થયું, શું એનું સોલ્યુશન હોઈ શકે, મમ્મી કેવી રીતે રાજી થાય, પપ્પા કેવી રીતે રાજી થાય, હું શું એડજસ્ટમેન્ટ કરું રાજી થવા માટે, એ કરવાનું હતું. એને બદલે ટીવી, મૂવી, ઇન્ટરનેટ, ગેમ, રમત કરવા બેસી ગયા અને આમની વાતને સોલ્વ ના કરી. બીજે દાડે પાછું બોલે, રોજ કકડાટ કરે છે, મને તો શાંતિ જ નથી ઘરમાં, પણ શાંતિ નથી, સોલ્વ કરી નથી. એક એક પઝલને સોલ્વ કરતા જાઓ, ધીમે 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 અંત આવશે એક દાડો. અને સોલ્યુશન લાવવું ક્યાંથી? તો કે આ તો દાખલો કહું તમને, દાદાના પગમાં એક ભાગીદાર કશું બોલ્યા એટલે એમને દુઃખ થયું, તો મનમાં થઈ ગયું કે આવું કેમ મારી સાથે કરે છે, આમ છે તેમ છે. પછી એક દાડો પગ દુખ્યો, તો એમને વિચાર આવ્યો કે આ પગમાં કોનો દુખાવો, પગમાં કોનો વાંક કાઢું છું, અહીં તો પેલા માણસને મેં ભૂલ કાઢી કે આ મને આવું કેમ કહી ગયો, આમાં મેં કોનો વાંક કાઢ્યો, આમાં કોઈનું કઢાયું નથી, તો મને જે ભોગાવટો આવે છે એ મારી ભૂલનો દંડ છે, કોઈનો દોષ નથી, એ વિચારણાનું તારણ કાઢ્યું એમણે. અને એવી રીતે ધીમે દરેક બાબતમાં ધીમે ધીમે ધીમે, કોઈ ગુનેગાર નથી, એ નિર્દોષ છે, મારા કોઝિસની ઇફેક્ટ આપવા માટે નિમિત્ત છે, એનો દોષ નથી. એવી રીતે સમજી સમજીને જે ચા પીવાની, એટલે શું કે બીજા કાદ જેમ અહીં દાજી ગયા એટલે કાદવ ચોપડ ચોપડ કરીએ તો પછી કંઈ સોલ્યુશન ના કલાયો, એવું આ કકડાટ છે વિષ કસાયની બળતરા વિષયના કાદવ ચોપડીને ટાઢી પાડીએ છીએ પાંચ ઇન્દ્રિયના વિષયને. અને દાદા એમ કહે છે કસાયની બળતરા જ્ઞાનથી સોલ્વ કરો, સાચી સમજણથી સોલ્વ કરો, તો તમારી કસાયની બળતરા ખલાસ થશે, એટલે આનંદ થશે, વિષયનો કાદવ ચોપડવો જ નહીં પડે. બરાબર. એટલે પૂછે છે, તમે જે કાદવ ચોપડવાનું વર્ણન કર્યું ને, જ્ઞાન પહેલાં એક્ઝેક્ટ એવું જ બધું થતું હતું, હવે કેવું થાય, જ્ઞાન પછી MBA પછી આમ બંને ડબલ સ્ટાન્ડર્ડ ચાલતું હોય, કે કાદવ પણ ચોપડવાનો ચાલતો હોય ને જ્ઞાનથી સોલ્યુશન લાવવાનું પણ ચાલતું હોય, તો એટલે હજી આમ કહેવાય ને કે એ આમ છૂટી નથી જતું, તો એના માટે હજી શું સમજણ? ના, એટલે પાછા ફરાય છે, 100 માંથી 90 વખત થાય, 80 વખત થાય, 70 વખત, 60, એમ કરતાં કરતાં ઘટતું જાય, 10માંથી 9 વખત, 8 વખત. એ કાદ એ ખોટું છે, કાદવ ચોપડવો એ સાચો રસ્તો નથી. જેમ ઘણી બહેનોને સાસુ ઝઘડો થાય ને, તો શીરો બનાવીને આટલો ખાઈ જાય અને સૂઈ જાય, કે છે શાંતિથી હું તો ખાઈને સૂઈ ગઈ, મગજમારી કોણ કરે આ બી સાથે, કે છે. અને હું મગજમારી નથી, મને અપમાન આવ્યું તે કયા આધારે, હું સારી છું અહંકાર હતો એટલે મને અપમાન આવ્યું છે ખરાબનો, તે સોલ્વ નથી કરતા. અને પછી બીજું ચોપડીને ખાવાનું ખાઈને ઊંઘી જાય, એટલે સોલ્વ તો ના જ કર્યો, અને એ થપ્પી વધતી જાય પછી દોષોની, પછી ઓર મોટા સ્વરૂપે ઝઘડા થાય. બરાબર. એટલે હવે ટૂંકમાં રસ્તો એટલો છે, કંઈ પણ દુઃખ આવ્યું ને, કોઈ નિમિત્તને ગુનેગાર ના જોવાય અને બીજા મોહમાં ન પડાય અને દુઃખનો સમતાપ આવે, તપ કરીને સોલ્યુશન લાવીએ, એવું ધ્યેય રાખવાનું. અને પૂછે છે આના જ સંદર્ભમાં, પેલું તમે કહો છો ને કે ગમતાનો શોખ છોડવો પડશે, એ આગળનું સ્ટેશન, એ તમે કહો છો ને કે આ કાદવ ચોપડવાનું છૂટતું નથી, એ શોખ છે, મીઠાશ લાગે છે. અને એ જ એ નહીં, નાનું છોકરું ટેબલ પરથી પડે ને, એટલે ટેબલ હોય ડાઇનિંગ હોલમાં, અરે ડ્રોઈંગ હોલમાં, ત્યાંથી પડીને પછી રડતો જાય રસોડામાં મમ્મી પાસે, હા હા કરે, એટલે મમ્મી એટલો ઘોંઘાટ મોટે મોટી રડે ને, એટલે પછી શું થયું, ચોકલેટ આપો, કે છે ચોકલેટ આપે એટલે રડવાનું બંધ થઈ જાય. હવે પેલો ટેબલ પરથી પડે, નહીં તો પછી ટેબલને હત્તા કરવા જાય, ટેબલ હતા ને માર્યું, મારો સાલાના, તો ટેબલને 2 વખત વેલણ મારે, એટલે ભાઈને શાંતિ થઈ જાય. આવું શીખવાડે મમ્મી,
હવે એને શું તો કે ચોકલેટ ખાય ને એટલે એને શાંતિ, પણ ચોકલેટ શું તો કે આ દુઃખમાં એને જે જેમાં સુખ લીધું ને એ યાદ આવે અને સુખ છો પડીને પછી સૂઈ જાય, એ દુઃખનું સોલ્વ નથી કર્યું. એટલે આ ગમતાનો શોખ જરાક બળતરા થઈને એટલે વિષયની કલ્પના વિચારણા કરીને મજા કરી લે, પેલું દુઃખ મટવાનું કસાયની બળતરા ચોખ્ખી કરવાની રહી ગઈ. એ અપમાન આવ્યું, કંઈક આક્ષેપ આવ્યો, એ સોલ્વ કરવાનું રહી ના જાય, એ જોવું છે. એવું જ છે. અને આ જે એક્ઝેક્ટલી તમે કલ્પનાનું બોલ્યા ને, એ તોફાન જ મેઇનલી ઊભું થતું હોય છે, તો એમાંથી બહાર નીકળવું જ છે, તો આના માટે શક્તિ આપજો પૂછીશું. જય સચિદાનંદ. રાજેન્દ્ર પ્રસાદ બહેરા, સોનલબેન સિદ્ધપુરા, કાંતાબેન પરમાર. જય સચિદાનંદ. વિજયશ્રી, ક્વેશ્ચન એક વાર બતાવે ને, કેમ કે દો ક્વેશ્ચન થા અમારા. દાદાવાણી એપ્રિલ 2022. હા સર, એપ્રિલ 22 મેં હેડિંગ થા સામકીતિકા લક્ષ્મી કા વ્યવહાર. પ્રશ્ન કરતા પૂછતા દાદા કે મહાત્મા કે પાસ લક્ષ્મી હો તો ઉસે ક્યા કરના ચાહીએ, ઉસકા બારે મેં દાદા જો બોલતે સબ આયેગા, આપકો ક્યા હોને વાલા હૈ કે રૂપે કા સાથ વ્યવહાર તો કરતા રહા, યે વ્યવહાર આપકો નહીં હૈ ફિર ભી કરના પડતા હૈ, એસા રહેના ચાહીએ. કરને જૈસા નહીં હૈ ફિર ભી કરના પડતા, કરને જૈસા નહીં હૈ ફિર ભી કરના પડતા હૈ, ઇસકા થોડા મતલબ વિસ્તાર સે બતા. અરે લક્ષ્મી ક્યા બતા, લક્ષ્મી આયેગી હા આગે. હવે ઉસકા યે ક્વેશ્ચન થા દાદા કે મહાત્મા કે પાસ લક્ષ્મી હો તો ઉન્હે ક્યા કરના ચાહીએ, દાદા સર બોલતે ઉસમે હર્જ નહીં હૈ, આપકો હર્જ નહીં હૈ, આપકો તો લક્ષ્મી કા વ્યવહાર કરના હૈ, દાદા આપકે સાથ હૈ, જદી આપકો મુશ્કિલ આ પડે તો હમસે પૂછના, બસ ઇતના હી. બરોબર, એને જો વ્યવહાર આયેગા હો અભી આપની ભાષામાં સમજે તો સંભાવ સે નિકાલ કરો, લક્ષ્મી જ્યાદા આ ગઈ તો અમારી જરૂરિયાત કી વાપરો, બાકી કી ધર્મ મેં ડાલો, અચ્છા ચેરિટી મેં ડાલો, કમ આ ગઈ તો દુઃખી નહીં હોના હૈ, હમ ઇકોનોમી સે જીવન જીએંગે ઘર મેં, એસે એડજસ્ટમેન્ટ કરતે જાઓ, ક્યુંકિ લક્ષ્મી આની વો હમારા પૂર્વકર્મ કા હિસાબ હૈ, યાર વ્યવહાર જો ભી આયેગા હો તો ભુગતના હી પડેગા, કમ આયેગી યા જ્યાદા આયેગા યા નોર્મલ આયેગી, હિસાબે ઉતના હી આયેગા. કરને જૈસા નહીં હૈ ફિર ભી કરના પડતા હૈ. અને અભી એ આગે કનેક્શન જરા સમજના પડેગા મુજે, તો લિંક મુજે યાદ નહીં આતી અભી કુછ. ઉસકા વહી બોલતે સબ આયેગા આપકો, ફિર બોલ દાદા બોલતે યે સબ તો મુજે કરતા કરના હૈ, મેં આપકો કહ રહા હું કે યે સબ મુજે કરના હૈ, આપકો સિર્ફ કુછ ભી નહીં કરના હૈ, આપકો મેરી આજ્ઞા મેં રહેના હૈ. હા દાદાજી કી આજ્ઞા મેં, પાંચ આજ્ઞા મેં રહો દાદાજી, લક્ષ્મી કી ફાઇલ સંભાવ સે નિકાલ કરો, મુજે શક્તિ દો, એસે કરકે આજ્ઞા મેં રહો. અને દૂસરી બાર આપકા પ્રશ્ન થોડા સમજ કે લેંગે. જય સચિદાનંદ. હા, સોનલબેન સિદ્ધપુરા, કાંતાબેન પરમાર, પ્રફુલભાઈ ત્રિવેદી. જય સચિદાનંદ. પૂજ્યશ્રી બોલો. મારો પ્રશ્ન લખેલો છે. શું નામ? સોનલબેન સિદ્ધપુરા. હા હા, ફાઇલ ટુ જ્ઞાન લેવા કાલ આવવાના છે. બહુ સારું. પણ મને કે છે કે તું અરજ કરને કે દીપકભાઈ ને કે મારે આ બધી વ્યસન છૂટી જાય. હા, પ્રાર્થના કરીશું, ચોક્કસ છૂટી જાય. ત્યાં સુધી સત્સંગમાં આવતા રહે, રોજ 10 મિનિટ છે ને 15-20 મિનિટ અસીમ જે જેકાર કરે, ઘરમાં આરતી કરે અને 5-10 મિનિટ માફી માગે, હે દાદા ભગવાન આ કુસંગ વ્યસન છૂટે, હે મને શક્તિ આપો. અને પૂજ્યશ્રી, એ સિમંદર સ્વામીની મૂર્તિ બી લાયા 3 મહિના પહેલા. બરોબર છે, બહુ સારું કહેવાય. તમારે કકડાટ નહીં કરવાની એમની સાથે, એક બંધ કરો ને, સમજતા કેમ નથી, છોડી દો ને, ઊંધું જ કેમ ચાલો, અક્ષરે નહીં બોલવાનું, તમને નથી ગમતું ને, દાદાને પ્રાર્થના કરીએ સારું થશે, આટલું જ બે શબ્દ બોલવા. અને બહુ કેવું હોય તો કે આપણે અંદરથી દાદા ભગવાન પાસે શક્તિ માગીએ, હે દાદા ભગવાન કુસંગ વ્યસન છૂટે, કૃપા કરો. શું કચકચ હવે તમે આ બાબતે નહીં અને કોઈ બાબતે કકડાટ નહીં કરવાનું ઘરમાં, કારણ આપણા દુઃખ પડે છે ને પછી બીજા રસ્તે ઊંધે રસ્તે ચડે છે, આપણે દુઃખ આપવાના બંધ કરો. હા, અને સરસ ઘરમાં આરતી કરો, અને ટાઈમ હોય તો કલાક અસીમ જે જેકાર કરો, બસ એ બધો આપણો સાચો રસ્તો પકડીને આગળ વધો, સમ્યક ઉપાય. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણે એક નાનો 5 મિનિટનો બ્રેક લઈશું અને બ્રેક પછી આપણો સત્સંગ ચાલુ રહેશે.
ખાસ અહીંયા બેઠેલા કોઈ પણ મહાત્માને મુમુક્ષુને પ્રશ્ન મોકલાવવા આવે તો મોકલાવી શકશો. જય સચ્ચિદાનંદ. જેમના પ્રશ્નો બાકી છે એ બ્રેક પછી લેવામાં આવશે. જ્ઞાનવિધિની પહેલા સત્સંગ હોલની બહાર જ્ઞાનવિધિ કાઉન્ટર પર આપે એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મમાં આપનું નામ, સરનામું અને ફોન નંબર ચોખ્ખા અક્ષરોમાં લખવાનું છે. જેમણે પહેલા જ્ઞાન લીધેલું હોય તેઓએ ફરી ફોર્મ ભરવાની જરૂર નથી, પણ તેઓ જ્ઞાનવિધિમાં ભાગ લઈ શકે છે. સુવિધા માટે આવતીકાલે થનારી જ્ઞાનવિધિના ફોર્મ આપ આજે અહીંના બુકસ્ટોલ પરથી મેળવી શકો છો અને ફોર્મ ભરીને બીજે દિવસે જ્ઞાનવિધિ કાઉન્ટર પર આપી શકો છો. ફોર્મ ભરીને આપશો ત્યારે આપને એક ફોટો, ચરણવિધિની ચોપડી અને ટોકન આપવામાં આવશે. ત્યારબાદ આપને સત્સંગ હોલમાં પહેલી વખત જ્ઞાન લેવા આવનાર માટે નક્કી કરેલ જગ્યા પર બેસવાનું રહેશે. આખા જ્ઞાનવિધિ કાર્યક્રમમાં આશરે 2.5-3 કલાક લાગશે, જેથી આપ એ પ્રમાણે સમય લઈને આવજો. જ્ઞાનવિધિના મુખ્ય 3 વિભાગ છે. સર્વપ્રથમ ભગવાનના ચરણોમાં ભાવથી સમર્પણ વિધિ કરાવવામાં આવશે. ત્યારબાદ પૂજ્ય દીપકભાઈ આત્મા અનાત્માને છૂટા પાડે એવા ભેદ જ્ઞાનના વાક્યો બોલાવશે, જે લગભગ 1 કલાક સુધી ચાલશે.
અને પછી એના પ્રોટેક્શન માટે બીજા કલાકમાં 5 આજ્ઞા સમજાવીએ છીએ. અને આ બે વસ્તુથી તમારા જીવનમાં પાછલા કર્મો સમતા ભાવે પૂરા થાય છે, નવા કર્મો બંધાતા નથી, અને હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ વધતી વધતી અનુભવની કક્ષા વધતી જાય છે. એટલે આખો આત્મદશા પ્રાપ્ત થવા માટે એક 2 કલાકની વિધિ છે, પછી ફરી ફરી કરવાની જરૂર નથી હોતી એને. અને એમાં કંઈ આપણે કોઈ પોતાનો વાળો સંપ્રદાય છોડાવીએ છીએ અને આ નવું પકડાવીએ છીએ એવું છે જ નહીં. મૂળ વસ્તુની જેમ છે તે ઓળખાણ પ્રાપ્ત થાય છે. અમે આ 20 વર્ષ થયા સાસુ અણબનાવ, એકબીજાને આંખ્યું લડે, પણ અત્યારે એટલું સારું થઈ ગયું છે દાદા ભગવાન પ્રતાપથી કે અમે 2 જણ માં દીકરીઓ હોય ને એવો સંબંધ છે અત્યારે. જો પેલા એવું થતું હતું દીપકભાઈ કોઈ અપમાન કરે તો બહુ જ ગુસ્સો આવી જતો હતો, હવે થેન્ક યુ કહેવાની ઈચ્છા થાય. દરેક વ્યક્તિઓમાં હું ભગવાન જોતો જ નહીં, બધાને માણસ તરીકે કે પછી ગાડી લઈને જતા હોય તો હોકી રાખતા અંદર, કે ભાઈ કોઈ આડો પડે તો ભાગતા ને એવું કરતા, અને ભગવાન ઉપર બહુ શ્રદ્ધા. હવે ઉલટી દ્રષ્ટિ ઉલટી થઈ ગઈ છે એકદમ, જીવન જીવંત એકદમ દ્રષ્ટિ એવી થઈ ગઈ છે પૂજ્યશ્રી કે મંદિરમાં જાઓ કે ક્યાંય પણ જાઓ એ ભગવાનથી મને ડર નથી લાગતો, પણ આ જીવતા જાગતા બધા ભગવાનોથી મને ડર લાગવા માંડ્યો. હા, એટલે કોઈને દુઃખ આપવું નથી, કોઈને દોષ જોવા નથી, એ રીતે જાગૃતિ રાખો. હા, એ રીતે ગીતા એ બીજો કોઈ પુરસાદ નથી કર્યો, ફક્ત સમજણ જ બદલી તો અત્યારે અમારું ઘર એક મંદિર થઈ ગયું અને સ્વર્ગ જેવું થઈ ગયું. અને પેલા ઘરમાં ગમે એટલું કરીએ તો એમ ભેદ જ રહેતો એમ, પણ હવે આ દાદા ના જ્ઞાન મળ્યા પછી ઘરમાં અભેદતા અને પ્રેમ સ્વરૂપ નું આખું વાતાવરણ ઉભું થઈ ગયું છે. એટલે હું ખાલી સાંભળવા ખાતર આ તમારી બધી જે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ છે ને એમાં મને જરા ઇન્ટરેસ્ટ પડતો, એટલે હું ખાલી જાણવા ખાતર જ જાણતો કે આ માજી કુક જૈન વિશેનો છે ને એમના વિશે બોલે છે. માજી ને કહેવાનું સ્વીટ સ્વીટ 16 સોરી. તો એમ કરતા કરતા મને આ આત્માના જ્ઞાન વિશેની કંઈક સમજણ પડી. મેં કહ્યું આ તો આત્મા વિશેનું કંઈક કહે છે ને, આમાં તો કંઈક જાણવા જેવું છે. તો તમે જ્ઞાનનું ના કહેતા, બધાને જ્ઞાન લીધું છે જ્ઞાન લીધું છે. જ્ઞાન એટલે શું? જ્ઞાન તો વળી આપણને છે, શું જ્ઞાન લેવાનું હોય? તો કીધું હાડે ત્યારે એક વાત જઈએ અડાલજ, આપણે લેવા ખાતર લઈ લઈએ, આમાં શું આપણે કંઈ જવાનું છે. તો અડાલજ ગઈ 26 ડિસેમ્બરે જે સુનામી ના આવ્યું એ દિવસે અડાલજમાં જ્ઞાન વિધિ હતી. તો એ દિવસે જ્ઞાન લીધું અને ભજગોવિંદભાઈના અહંકારના ભૂકે ભૂકા થઈ ગયા, જેમ સુનામીના થયા ને એવા અહંકારના ભૂકે ભૂકા થઈ ગયા. હું ખરેખર નિરમા બહુ કસાઈ ગયો. જય સચ્ચિદાનંદ. અક્રમ વિજ્ઞાનને ઊંડાણપૂર્વક સમજવા માટેના વિવિધ માધ્યમો. મનમાં શંકા ના કરી કામ કરશે તો આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી કે તમારું ન હોય એ તમને આપે. કોઈ એવી શક્તિ નથી, ભૂત પરિત કોઈ એવી શક્તિ નથી તમારું ન હોય તમને આપે. માટે એટલું બધું આ ક્લિયર જગત છે. કેવું છે? ક્લિયર જજમેન્ટ છે આ તો, એટલે ભડકશો નહીં. શું કહ્યું? પરમ પૂજ્ય દાદા ભગવાનની આ દિવ્ય વાણી પૂજ્ય ડોક્ટર નિરૂમા દ્વારા રેકોર્ડ થઈ અને જેમ છે તેમ સંકલિત થઈને પુસ્તકોના રૂપમાં પ્રકાશિત થઈ છે. આધ્યાત્મિક તેમજ વ્યવહારિક જ્ઞાનની સચોટ સમજણ આ પુસ્તકોમાં સમાયેલ છે. દાદાશ્રીની આ જ્ઞાન ચાવીઓ રોજિંદા જીવનમાં સમાધાન આપનારી છે. આ સાથે દર મહિને એક મેગેઝિન પ્રકાશિત થાય છે દાદા વાણી, જેના દરેક અંકમાં એક ખાસ ટોપિક પર વૈજ્ઞાનિક સમજણ મળે છે. તે ઉપરાંત ભવિષ્યમાં આયોજિત પૂજ્ય દીપકભાઈના સત્સંગો અને વિશ્વભરની ટીવી ચેનલોમાં પ્રસારિત થતા સત્સંગોની માહિતી પણ આ મેગેઝિનમાં ઉપલબ્ધ છે. દાદાશ્રીની કૃપાથી પૂજ્ય નિરૂમા તેમજ પૂજ્ય દીપકભાઈ અક્રમ વિજ્ઞાનને ખૂબ ઊંડાણથી સમજ્યા. દેશ વિદેશમાં આયોજિત તેમના પ્રશ્નોત્તરી સત્સંગો દ્વારા આ વિજ્ઞાન લાખો લોકો સુધી પહોંચ્યું છે. આજ સત્સંગો આપને DVD તેમજ મેમરી કાર્ડ, પેન ડ્રાઈવ અને હાર્ડ ડિસ્કમાં મળી શકશે.
આપણા સૌના પુણ્યોદયે તમામ સત્સંગ કાર્યક્રમો દેશ વિદેશમાં ટીવી ચેનલ્સ પર વિવિધ ભાષાઓમાં પ્રસારિત થાય છે, તેમજ અડાલજમાં થતા સત્સંગો અને સ્પેશિયલ ઇવેન્ટનું લાઈવ પ્રસારણ પણ ઘેર બેઠા જોઈ શકો છો. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી તેમજ અન્ય ભાષામાં ઉપલબ્ધ આ જ્ઞાન ખજાનો બુક સ્ટોલ પરથી મળશે, તેમજ બાળકો માટે પુસ્તકો, મેગેઝીન, ગેમ્સ વગેરે અહીંથી મેળવી શકો છો. જ્ઞાનના આ અણમોલ રત્નો આપ www.dadabhagwan.org વેબસાઇટ અને દાદા ભગવાન એપ પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી મેળવી શકો છો. આપની નજીકના સેન્ટર પર થતા વીકલી સત્સંગની માહિતી તેમજ મંથલી મેગેઝીનના લવાજમ માટે આપ ઇન્ફોર્મેશન ડેસ્ક પર સંપર્ક કરી શકો છો. જય સચ્ચિદાનંદ. અસીમ જય જયકાર હો, રાજા ભગવાન ના અસીમ જય જયકાર હો, ઓ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, રાજા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી સ્ટેજ પર પધારી ચૂક્યા છે. આપણે આપણો પ્રશ્નોત્તરી કાર્યક્રમ ચાલુ કરીએ છીએ. જેમનું નામ બોલાય એમણે ઉભા થવા વિનંતી જગ્યા પર. બધાને વિનંતી છે કે આપણે બેસી જઈએ અત્યારે. જય સચ્ચિદાનંદ. કાંતાબેન પરમાર, પ્રફુલભાઈ ત્રિવેદી, સુનિતાબેન વિહોલ, રાજેન્દ્ર બહેરાજી, એક મિનિટ. હા બોલો, શું નામ તમારું? પરમાર. બોલો. જય પૂજ્ય શ્રી સચ્ચિદાનંદ. મારો પ્રશ્ન બે હશે, એક પિતૃદોષનો અને એક હસબન્ડનો. ગુસ્સે બહુ થાય છે. એ તો આપણી ઉપર પ્રેમ છે એટલે ગુસ્સે થાય. આડોશી પાડોશી પર પ્રેમ જ નહીં ને એટલે ગુસ્સો થાય જ નહીં, એવું હમ છું. પ્રેમનો પ્રકાર છે. કથા જુદી હોય, એ તો જીવન ચરિત્ર ની વાર્તા, રામાયણ મહાભારત, એ કથા કહેવાય. એટલે પોતાના ગુચવાડા ના સોલ્યુશન છે. આપણે પોતાના ઘેર જવાનો રસ્તો બતાડીએ છીએ કે આવી તો ઘેર પાછા આવી જાઓ.
સંસારમાંથી છૂટીને પોતાના આત્મામાં આવી જાઓ, એ રસ્તો બતાડીએ છે. એટલે આમાં આ બધું કહેતા હોય તો આપણે ધીમેથી કે ને આમાં મને આનંદ થાય છે, મને શાંતિ થાય છે, ગમે છે મને, લોકોના પ્રશ્ન હોય, ગૂંચવાડા હોય, બધા સોલ્યુશન મળે છે, મારા ગુસ્સને સોલ્યુશન મળતું જાય છે આમાંથી, એટલે મને આનંદ રહે છે. એવું કે એમાં સમજણ નથી, કાંઈ નથી, બધું ખોટું થાય છે એ બોલે, તો આપણે ધીમેથી આગળ પાછળ આપણી મેળે જોયા કરીએ. બાકી બહુ ચર્ચા નહીં કરવાની, આપણે પ્રાર્થના કરવાની એમના શુદ્ધાત્માને, એમને ગમે, સત્સંગમાં આવે, જ્ઞાન પામે. બેબીને મળવા આવી હતી ને, તે સાનવાના જાય હું, આ મને કીધું રસ હતો કે જાવું જ છે સત્સંગ સાંભળવા. કાલે રહેશો ને? હા કાલે છે, કાલે જ્ઞાન લઈને જોજો પછી. રોકાવાનું છે કાલે. સારું થયું, ચાલો. રાજેન્દ્ર પ્રસાદ બહેરા, પ્રફુલભાઈ ત્રિવેદી, સુનીતાબેન વિહોલ. નમસ્કાર પૂજ્યશ્રી. પ્રફુલભાઈ ત્રિવેદી બોલો. પૂજ્યશ્રી, મારો પ્રશ્ન એ છે કે મને કોઈ પૈસા પાછા નથી આવતું. પૈસા પાછા નથી આવતું? ઉચિતા આપેલા. તમે આપેલા ને? હા મેં આપેલા. જો આ કળિયુગનો મામલો છે, કળિયુગ એટલે સમજાય ને વિપરીત બુદ્ધિ, એટલે તૈયારી રાખવાની. આપતા ખરેખર તો આ ઓછામાં ઓછું અપાય તો ઉત્તમ હતું, અને આપો ને કદાચ દાદા ભગવાન શું શીખવાડતા, કાળી ચીથરીએ રૂપિયો બાંધ્યો પછી દરિયામાં નાખ્યો તો પાછો મળવાની આશા કરી, એવી રીતે આપજો આપવા હોય તો, નહીં તો તૈયારી રાખજો. હવે આપણે શું છે, અપાઈ ગયા છે એટલે હવે બીજો ઉપાય કરો, વિનંતી કરીને કારણ કે મારે બહુ તકલીફ છે, થોડું થોડું મને કાઢી આપો, મારા બધા ખર્ચા પાણી નીકળે, મારો વ્યવહાર ચાલે, અટકી ગયું છે બધું, પ્લીઝ આટલું લાવો. એટલે શું, કકડાટ કર્યા વગર, ગાળાગાળી કર્યા વગર, ઝઘડા કર્યા વગર વિનંતી કરી, અથવા તો પ્લીઝ પ્લીઝ એનું આવતા હું આવતા બુધવારે આવું છું, મને થોડું કાઢી આપજો ગમે તેમ થાય. બરોબર, મને તમારી તકલીફ સમજાય છે, પણ તમે મોટા માણસ છો, તમે પહોંચી વળશો, હું નાનો માણસ ક્યાં જવું પછી, તમે મને હેલ્પ કરો, મારું થોડુંક થોડું થોડું ભલે ટુકડે ટુકડે આપો, પણ મને પાછું આપજો. હા મેં કીધું, મેં ધીમે ધીમે કરીને આપો, એવું તેવું વાતો કરતા રહેવાનું. અને કેટલી જગ્યાએ, બે ચાર જગ્યાએ છે? 10-15 જગ્યાએ છે. હવે ધીમે, એટલે તમે ધંધો જ કરતા હતા? ના ના, ઉચિત જ આપે તમને. હા તો તમારી પાસે સરપ્લસ હોય, દવાખાના કામથી આપે તો બી પાછા નથી આવતા. હે, દવાખાના કામથી આપ્યા હતા પૈસા? કઈ વાંધો નહીં, હવે આપણે સારા ભાવથી આપ્યા છે. એક ભાઈએ તો આખા ગામને બધા પૈસા આપી દીધા, મને બાકી રાખ્યા. બોલો, મેં કીધું શાંતિ શાંતિ ચાલશે પૈસા, તો મને જ બાકી રાખ્યો, બધાને પૈસા આપી દીધા. તમને નથી આપતા? મને નથી આપતો. એટલે કંઈ નહીં, આપણે હવે ના, હવે જ્ઞાનનો રસ્તો શું કહે છે, પહેલું સ્ટેપ એ કહે છે કે એના શુદ્ધાત્માને પ્રાર્થના કરો, પછી આપણે એને માટે ભાવ બગડાય એના પ્રતિક્રમણ કરો, અને વ્યવહારમાં એની પાસે જઈને ઉઘરાણી કરી જોવાની કે મને આપી દો, થોડું થોડું મારી મુશ્કેલી દૂર થાય, હેલ્પ કરો. પછી ના આપે ને તો હું બીજા અઠવાડિયે આવું છું, 15 દાડા પછી મળીશ તમને, પ્લીઝ મને કરી આપજો. પાછા આવવાનું પછી વ્યવસ્થિત કહીને પાછા આવવાનું. વ્યવસ્થિત મારો હિસાબ હશે કે આ હિસાબ છે, ગાળાગાળી નહીં કરવાની. આ લોકો આવા છે ને તેવા છે, બીજાને આપે છે, મારા જેવા રખડા એ કશું બોલવું નહીં. એ જેટલા ડખા કરીશું ને એટલું ગૂંચવાળા વધશે. પ્રાર્થના કરી, અને બીજો ત્રીજો ઉપાય કરાય, 1.5 કલાક અસીમ જે કાર કરો, અને આરતી દાદાની, સિમંદર સાંઈની કરીએ, દાદાને પ્રાર્થના કરીએ, વ્યવહાર ક્ષમતા ભાવે ઉકેલાવે, કૃપા કરજો. બરોબર, ધીમે ધીમે સવડા સંજોગ આવે તો જોઈશું, નહીં તો પછી વ્યવસ્થિત આપણો હિસાબ પૂરો થયો સમજીશું. બરોબર, જય સચિદાનંદ. જય સચિદાનંદ. રાજેન્દ્ર પ્રસાદ બહેરા, સુનીતાબેન વિહોલ, યામી દખારા. હા, આપકા જો પ્રશ્ન થાય, દાદાના મહાત્માઓની પાસે લક્ષ્મી હોય તો એને શું કરવું, તો દાદા કહે છે એનો વાંધો નહીં, તમારે વાંધો નહીં, તમારે ચંદુભાઈએ, ચંદુભાઈએ તો લક્ષ્મીનો વ્યવહાર કરવાનો. દાદા તમારે માથે છે, તમારે તો મય ઉશ્કેલી ઊભી થાય તો અમને પૂછવી, બસ એટલું છે. આ બધું કરવાનું મારે, હું તમને કહું છું ને કે આ બધું કરવાનું મારે, તમારે શુદ્ધાત્માએ કશું નહીં કરવાનું, તમારે મારી આજ્ઞામાં રહેવાનું. હવે આ બધું આવવાનું તો ખરું, ફક્ત તમારે શું થવાનું, રૂપિયાની જોડે વ્યવહાર તો કરવો રહ્યો, એ તમારે નથી વ્યવહાર છતાં કરવો પડે, એવું રહેવું જોઈએ. એટલે હવે અહીંયાથી જ્ઞાન શરૂ થાય છે. લક્ષ્મીકા વ્યવહાર જો કરના પડતા હોય તો લક્ષ્મી રખના કે ભાઈ નહીં કરને પડે તો અચ્છા હે, એ કરના પડતા, એને ફાઇલ હે સંભાવશે નિકાલ કરના પડતા, છતાં વ્યવહાર કરવો પડે છે એવું રહેવું જોઈએ. નથી કરવા જેવું છતાં કરવો પડે છે. મુજે ભી એસા હતા, કરના કે ઈચ્છા નહીં થી, ધીરે 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 આજ 20 સાલ સે એસે સંજોગ આ ગયે, આસપાસ વાળે એસે આ ગયે, બોલો પૈસે કા વ્યવહાર સંભાળતે, મેરે પાસ એક ચવની ભી નહીં રહેતી હૈ, ઓર છૂટ ગયા મેરા હિસાબ, તો મુક્તિ હો ગઈ. તો એ ધીરે ધીરે સબ વ્યવહાર સે મુક્ત જીતને હોતે જાયંગે,
हमारा चित पैसे में नहीं गया उतना आत्मा का अनुभव बढ़ेगा, ये लास्ट बात है। तमारे करवो पड़े, नहीं करवानी इच्छा छता करवो पड़े छे, तो एवं लक्ष्य में राखवानो के नहीं करवा जेवु छता मारे करवो पड़े छे। इसके आगे क्या बताए, एमां शौखीन ना थई जजो, ए जोजो व्यवहार करजो पण शौखीन ना थई जजो। એટલે દાદાજીને કોઝિઝ એન્ડ ઇફેક્ટ કી બાત બતાઈએ, ઇફેક્ટ મેં વ્યવહાર મેં લક્ષ્મી કા વ્યવહાર હોયગા, ભીતર મેં ઇન્ટરેસ્ટ નહીં આના ચાહિએ, મજા આ જાય, પૈસે બઢ ગયા તો ખુશી ખુશી હો જાય, શોખ હો ગયા જ્યાદા બઢે જ્યાદા મજા કરે, વો નહીં હોના ચાહિએ। અભી દૂસરા રસ્તા બતાયા, લક્ષ્મી કા વ્યવહાર તો આયેગા, જીવન વ્યવહાર પૂરા કરો ઓર સરપ્લસ લક્ષ્મી હૈ, તો હવે પૈસો સારે રસ્તે જાય એવું કરવું। સારે રસ્તે એટલે આપણા સિવાય બારકા માટે વાપરવું, સારા પુસ્તકો છપાવી આપતા હોય, લોકોને હિતકારી થાય, જ્ઞાનદાન કહેવાય, ધર્માદાના રસ્તે જવા દેવો પૈસો। તમે બધા પૈસા કમાવામાં નાખો ત્યારે હું કહું કે પૈસા, લોકો પૈસા કમાવામાં નાખે છે એટલે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં ઉસમે જ્યાદા પૈસા ડાલેંગે ઓર જ્યાદા પ્રોફિટ મિલને ઉસકે લીએ પ્રયત્ન કરતે હૈ। દાદાજી બતાતે હૈ કે સરપ્લસ પૈસે ધર્મ મેં ડાલો, અને હું તો અડું જ નહીં, પૈસા એ સત્ય નથી, સંપૂર્ણ સત્ય નથી, સાપેક્ષ સત્ય છે। એને દાદાજીને રસ્તા બતાવ્યા કે તમારે બહોત તો સિમંદર સ્વામી કે મિશન મેં ડાલો ઓર ખુદ કે લીએ રખો, જરૂરત ઉતની રખો, બાકી કા એ લોકો ક્યાં કરતા સરપ્લસ પૈસા ઇન્વેસ્ટ જ્યાદા કરેંગે જ્યાદા પ્રોફિટ કરને કરે અને રોટેશન મેં પૈસા બઢે એસે કરતે રહેતે। વો દાદાજી બતાવ્યા કે શોખ મત રખો, શોખીન મત હો જાઓ, શોખ ભલે રહા મગર શોખીન મત હો જાઓ। સમજ મેં આયા ના? યસ। મારા ઓર એક ક્વેશ્ચન હૈ, ક્યા એક્ચ્યુઅલી નોર્મલ ક્યા હોતા હૈ, ઘર મેં આપ બડે હો તો એક્સપેક્ટેશન બહુ જ્યાદા રહેતા હૈ સારે કુટુંબ સારે ફેમિલી કા, વો ટાઈમ મેં સમતા કૈસે રખના ચાહીએ, ઉનકા જરૂરી નહીં હૈ ફિર ભી દે આર એક્સપેક્ટિંગ એ લોટ, એન્ડ ઇફ યુ આર નોટ ગિવિંગ ધેમ દે આર ફીલિંગ અનહેપી, ઉનકા દુઃખ હોતા હૈ, ઉસકા ક્યા કરને કા, સમજ કે રખને કા કે સહી હૈ એક્સપેક્ટેશન, સમ 10 મેં સે 3 સહી હૈ તો 3 પૂરા કરને કા, ઓર 4-7 કે લીએ થોડા ડિલે કરો, પોસિબલ હૈ તો હેલ્પ કરેંગે, નહીં તો અભી પેન્ડિંગ રખો, દૂસરે ભી લોગ હૈ જે નેસેસિટી હૈ જરૂરિયાત હૈ ઉસકી અપેક્ષા હો સકે ઉતની પૂરી કરેંગે, ઓર નહીં હો પાતી ઉસકે લીએ પ્રતિક્રમણ કરો કે શુદ્ધાત્મગાન ભાઈ સાહેબ કે મન મેં અપેક્ષા હૈ મેં પૂરી નહીં કર પાતા, માફી માંગતા હું, મુજે ક્ષમા કરો, સંભાવ સે નિકાલ કરને કી શક્તિ દો। ધીરે ધીરે આપકે તરફ સે જો નેસેસિટી પૂરા ક્યા તો ઉનકા મન કા સમાધાન રહેગા, ઓર વો લોગ ડિમાન્ડ કરતે રહેંગે, ઉનકો ક્યા હૈ કે ભાઈ જરા દબાવ તો ડાલો, જીતના હો ગયા ઉતના અચ્છા હૈ, નહીં ક્યા તો વો લોગ એક્સેપ્ટ કરેંગે, નહીં સબ મુખ્ય તો બાત પૂરી કી હૈ ઉન્હોને, સોલ્વ હો જાયેગા। સમજમાં આયા ના? જય સચિદાનંદ। સુનિતાબેન વિહોલ, યામીબેન દખારા, શીલા દેવીજી, જય સચિદાનંદ પૂજ્યશ્રી। અજ્ઞાન દશામાં બધા શીખવે તેમ ભગવાન પાસે બધું જ માંગ માંગ કરતા હોઈએ, પરંતુ જ્ઞાન લીધા પછી હવે મોક્ષ સિવાય કશું જ જોઈતું નથી એવું આપણે દાદા પાસે માંગીએ છીએ, છતાંય આટલા વર્ષોથી આદત થઈ ગઈ હોય તો મુશ્કેલી આવે કે તરત જ ભૌતિક સુખોની માંગણી ભગવાન પાસે થઈ જાય, પછી પાછી જાગૃતિ આવી જાય કે આ બધું ના મગાય, પણ જો એવું આપણે વારંવાર થાય તો આપણે શું મૂળ લક્ષ્યથી દૂર થઈ ગયા કહેવાય? એટલે એ બની જ જાય ને, કારણ આપણે કેવું છે આપણી પાસે 10 ચેક છે, પછી મારે ચા પાણી છે, ખર્ચો નીકળે ને મને મહિના બાર નીકળે, એક ચેક લખ્યો એટલે પછી ફાના ફાટતા જાય ને, તો મુખ્ય કામ પછી રહી જશે, એટલે રિલેટિવનું માગવા જશો તો રિયલમાં પછી ખોટ પડી જશે। છતાંય તમારે રિલેટિવનું અસહ્ય હોય, ચેન ના પડે, દુઃખ રહેતું હોય તો એવું કહેવું કે હે દાદા ભગવાન આ ફાઇલ આવી પડી છે, સંભાવે નિકાલ કરો, મને શક્તિ આપો, એ શક્તિ માગવાની, એ આ ટળી જાય, આ બધા ઉપાધિ કરાવે એ લોકો જાય તો સારું, દાદા બધાને ખસાડીને દૂર કરી નાખો, એવું નહીં માગવાનું, એ ઊંધો રસ્તો કહેવાય, એને બદલે આ માગવાનું કે દાદા ઉપાધિ આવી પડી છે, સમતા ભાવે પૂરી કરી શકું, મને શક્તિ આપો। સમજાયું ને? ભૌતિક સુખ મગાઈ જાય એમ કે ભૌતિક સુખનું સારું ઘર, તો ભૌતિક સુખ કેમ, તો દુઃખ હોય તો માગે ને, તો આ દુઃખ છે એ મને સમતા ભાવે પૂરું કરી શકું એ મને શક્તિ આપો, અને વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, એ ભૌતિક સુખ માટે એવું નક્કી કરવાનું, કંઈ હિસાબ પ્રમાણે મળશે, અને જે દુઃખ છે એ દુઃખનું તમે સોલ્યુશન કરી નાખો, જેમ તડકામાં તપ્યો ને તો બાવળીઓ મીઠો લાગે, એવું આ દુઃખ છે કે આ બે બેડરૂમનું ઘર ઉપાધિ લાગે છે, તણવાળું હોય તો કેટલું સારું,
આ દુઃખ છે ને એને સોલ્વ કરો. પેલું જે હોતે બોલ્યો, મળે તો સારું છે, બધાને ગમશે ઘરમાં, ના મળે તો મને સ્વીકાર છે વ્યવસ્થિત, પણ આ છે એને હું સ્વીકારી લઉં. એ જે સોલ્વ કરતા જઈશું ને તો દુઃખ નહીં રહે આપણને પછી. અને પેલું તો હિસાબની બહાર થવાનું નથી, હિસાબમાં હશે તો આવીને પડશે, સહેજા છે સંજોગ ઊભા થશે ને થ્રી બેડરૂમ વાળું મળી જશે તમને. અને એક પૂછવું હતું, નોકરીમાં છે ને સત્સંગમાં જઈએ એમ કહીએ તો એ લોકો રજા ના આપે, તો પછી જગત એને સત્ય માને છે, એ વિનાશી સત્ય છે. એટલે રિલેટિવ માટે તમારે સાચું કરશો ને તો એ ખોટ જશે, અને રિયલ માટે જૂઠું બોલશો ને તો એ ખોટ નહીં જાય. આત્મા માટે છે ને, માટે સાસુને જ બાનું કાઢીને આવે. ચાલે. અને અમારી ફાઇલ ફોરે પણ એક પ્રશ્ન પૂછ્યો છે તો આપો એને. હા, જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારો પ્રશ્ન હતો કે મારો ભાઈ મને બહુ હેરાન કરે તો હું શું કરું? મોટો છે કે નાનો? મોટો. કેવી રીતે હેરાન કરે તને? એટલે હું કશું ના કરું, મારું કામ કરતી હોઉં, મને ઘડી ઘડી આવીને હેરાન કર કર કરે. ના, હેરાન નથી કરતો, રમવા આવે છે આપણી સાથે. એવું સમજવાનું કે ઘરમાં બે જ જણા ને, બીજું તો કોની સાથે રમે ભાઈ? એટલે આપણી સાથે આવે જ રમવા, તો આપણે રમવાનું. અને એ તો કહેવાનું, મને છે ને અડધો કલાક ભણી લઉં પછી આપણે રમીશું. એટલે પછી એડજસ્ટમેન્ટ કરે ને કે ના, હમણાં જ મારી સાથે એને રમ કંટાળો આવતો એટલે રમવું એને, તો આપણે કહેવાનું આ હું અડધો કલાક પછી ભણીશ, ચાલો આપણે રમી લઈએ, પછી રમવું કંઈક એની સાથે, એટલે આનંદ થઈ જશે. સમજાયું ને? હા. અને મને હજી એક પ્રશ્ન પૂછ્યો હતો કે અગર કોઈ મને કાંઈ બોલે ને તો મને તરત જ બહુ ગુસ્સો આવી જાય છે, તો હું શું કરું? તો હું તારી પાસે વાત કરું કે ના કરું? હમણાં તને ગુસ્સો આવી જશે તો નહીં આવે. હા, એટલે બધી વાતમાં ગુસ્સો નથી આવતો, અમુક વાતમાં જ આવે છે. એ તપાસ કર કયા કારણથી ગુસ્સો આવે છે. આપણે કોઈ ભૂલ કાઢે, આપણે જવું હોય ના પાડે, આપણે ગમતું હોય તો ન મળે, એટલે ગુસ્સો આવે છે. એટલે આપણે પછી એડજસ્ટમેન્ટ લેવાનો કે ના, આપણી વાત નથી માનતો તો આપણે સમજાવવાની રીત બદલો. હમણાં નહીં તો પછી સમજાવીશું, પણ ગુસ્સો કરવાની જરૂર નથી, નવી રીતે સમજણ પાડવાનો રસ્તો શોધી કાઢીશું. સમજાયું ને? હા. જય સચિદાનંદ. જય સચિદાનંદ. યામીબેન દખારા, શીલા દેવીજી, મહેશભાઈ ઠક્કર. જય સચિદાનંદ. અમારે આજે કુસંગ ઉપર સેશન હતી, તો એક ઈ તો સમજાઈ ગયું કે કુસંગ જ્યારે સ્ટાર્ટ થાય ને ત્યારે ખબર નથી રહેતી આપણને, અને ખબર પડે ને ત્યાં સુધીમાં બહુ લેટ થઈ ગયું હોય છે. પણ એક ઈ શીખવું હતું કે આપણે એવી તો શું તૈયારી રાખવાની કે આપણા વર્તનમાં, કે કુસંગનું જ્યારે સ્ટાર્ટિંગ થાય ત્યારે આપણને આમ સીધી લાઇટ થઈ જાય, અથવા તો આપણા લાઈફમાં એન્ટર એવી વસ્તુને ન થવા દેવી હોય તો? એટલે કંઈક ધ્યેય નક્કી કર્યો હોય ને તો આપણને લાગે આ ધ્યેયને માફક આવી એવું છે કે ઊંધું છે, તરત આપણને સમજણ પડશે. ધ્યેય પક નક્કી હોવો જોઈએ, કંઈક મારે આવા જીવનનો ધ્યેય છે, જીવનનો આવો ધ્યેય છે. પછી એ ધ્યેય આપણે ભૂલી ના જવું જોઈએ, બે દાડા યાદ રહ્યું ને બાર દાડા ભૂલી ગયા એવું ના ચાલે. મારે ધ્યેય હોય તો પછી ધ્યેય લક્ષમાં હોય, અને ધ્યેય એનું જ નામ કહેવાય જે નિશ્ચય કર્યો, એનું જ નામ કહેવાય કે ભૂલી ના જઈએ. પછી આપણને લાગે કે મારા ધ્યેયથી ઊંધું ચાલે છે, આ તો બરોબર ના કહેવાય, એટલે ખૂંચે આપણને, પસ્તાવો કરીએ, એટલે પછી કુસંગ બેસે નહીં આપણામાં. એટલે ધ્યેય પકડીને ધીમે ધીમે ચાલીએ, અને ધ્યેય માટે પછી ધ્યાન રાખવાનું કે આપણે ધ્યેયમાં શું શું હિતકારી, શું અહિતકારી, કેવી રીતે હિતકારીમાં આગળ વધાય, અહિતકારીથી કેવી રીતે જાગ્રત રહીને સેફ સાઈડ રાખી, એ બધું વિગતવાર સમજીને. અને ધ્યેય હોય ને એટલે પછી નિરંતર એનું ચાલ્યા જ કરતું હોય કે ધ્યેય જે મારે બોમ્બે જવું હોય, ધ્યેયનું હું અહીંયા છું અમદાવાદમાં અડાલજમાં, ધ્યેય બોમ્બે જવાનું, તો પછી નીકળું ઘરેથી એટલે શરૂઆત થઈ મારી, ટ્રાફિક નડે, કંઈ ખોટા રસ્તે આવે, કંઈ બાંધકામ રિપેરિંગ થતું હોય તો મારે રસ્તા બદલવા પડે, પણ મને ઊંધું ચતું જવું પડે, પણ મને લક્ષમાં હોય કે મારે પહોંચવું છે ત્યાં. ટ્રાફિક નડે, મને લક્ષમાં હોય કે આ ટ્રાફિક ક્લિયર થશે, મારે જવું છે ત્યાં. એમ કરતાં કરતાં ધ્યેય પૂરો થવા માટે આપણે જાગ્રત રહીએ તો આ બધા સેફ સાઈડ થઈ શકે આપણી. સમજાયું ને? જય સચિદાનંદ. શીલા દેવીજી, મહેશભાઈ ઠક્કર, ગંભીર સિંહ ધોળકા. જય સચિદાનંદ પૂજ્યશ્રી. હમરા પ્રશ્ન લિખા હુઆ હૈ, કા હમ કરે હમ યહાં ઠહરે કે ઘર જાએ?
बहुत सगा सारा घर में दिक्कत हो गया है कई तरह के। हमारा पिताजी के भी पैरालिसिस मार दिया है थोड़ा। घर में एगो नतनी का भी तबीयत खराब हो गया है। घर तो खुशी खुशी बनाए, सुख शांति पूजा पाठ किए, लेकिन इधर आए हिमांशु के लेकर इधर भी इसका भी तबीयत खराब चल रहा है। इसके चलते इधर हम रह गए, उधर घर में दिक्कत हो रहा है, क्या करें। भावनी दीदी से पूछे तो वो बोले कि थोड़ा ठहर जाओ, भगवान से प्रार्थना करो इधर, ताकि शांति घर में हो जाए, एक बाद इधर का कार्यक्रम खत्म हो जाए, हिमांशु भी ठीक हो जाए, तब चल जाना। बराबर है। बाकी घर में कोई शुकन अपशुकन कोई वो सोचने की जरूरत नहीं कि नड़ता है, हमने कुछ गलत किया घर में, वो नहीं है। घर में सिमंदर स्वामी रखो, दादा भगवान रखो, आरती असीम जय जयकार करते रहना। पर हमारा कर्मों का हिसाब आया है। पिताजी की तबीयत है, हमारी तबीयत है, बेटी की तबीयत है, बेटी के बेटी की तबीयत है, वो सब कर्मों का हिसाब है। हम उसका सॉल्यूशन डॉक्टर के पास जांच करवा लेंगे, दवाई करते करते रहना। 3 दिन हो गया आज हॉस्पिटल में भर्ती है वो, और उसको तैयारी चल रहा था अभी डॉक्टर के अथी कर निकालने का। अब देखिए 3 दिन से हॉस्पिटल में है, टेंशन उधर भी लगल है, कब वो आएगी, क्या करेगी, कैसा उसका तबीयत है। मुंगा तो डॉक्टर की सलाह से करते रहेंगे और दादा भगवान असीम जयकार बोलो। ये क्या होता है, मन में चिंता होती है, ये क्या होएगा, वो क्या होएगा, तो ये सब नेगेटिव थॉट्स से नेगेटिव बढ़ जाता है। उसके बदले पॉजिटिव करने का, दादा भगवान सबको अच्छी तरह संजोग मिले, समता भाव से व्यवहार पूरा हो जाए, शक्ति दो और असीम जयकार आधा घंटा एक घंटा बोलो, दादा जी से प्रार्थना करें, समता भाव से व्यवहार पूरे होने की शक्ति मिले हमें। जय सच्चिदानंद, हमें शक्ति दीजिए ताकि हम जितना बन सके उतना उन लोगों का सेवा कर सकूं, अच्छा से रख सकूं। बराबर है। और जो पढ़ रही है उसका भी अच्छा हो जाए, ताकि बहुत दुख से हमारे पास है तो उसका भी सुख शांति मिले, कि अच्छा जगह पर पढ़ाई लिखाई करके निकल जाए तो हमें सब जगह का शांति बना रहेगा। बराबर है। ऐसा हमें आशीर्वाद दीजिए पूज्य श्री। बराबर है। महेश भाई ठक्कर, गंभीर सिंह जी धोड़का, दिलीप भाई महेश्वरी। जय सच्चिदानंद पूज्य श्री। पैसा ना व्यवहार में छेली जे सामायिक हती ने एमा एवं देखाणु के 86 થી 1998 सुधी साड़ी नो व्यापार हतो, 98 થી 2019 सुधी सोपारी नो व्यापार हतो। साड़ी ना व्यापार में अमारे जे बिल बने ने एमा ऑक्ट्रोय हती त्यारे, એટલે ઓક્ટ્રોયની ચોરી કરવા માટે 1000 રૂપિયાની સાડી હોયનું હોય ને બિલ, તો એ 300 રૂપિયાનું બનાવેલા, અને એની ઓક્ટ્રોયની ચોરી એવી રીતે કરેલી, 90,000નું પાર્સલ થતું હોય ને તો એ 30,000નું પાર્સલ થાય, અને પછી સોપારીમાં આવ્યા તો સોપારીમાં પહેલાં વેટ હતો, હમણાં GST છે, તો એમાં તો 300 રૂપિયાનો ભાવ, અમે હું જ્યારે કરતો ત્યારે, અત્યારે તો 500 રૂપિયા ભાવ છે, તો 300 રૂપિયાના ભાવના બિલ 180-170ના બનાવેલા, એવી રીતે વેટની અને GST ચોરી કરી છે। પછી ઇન્કમ ટેક્સમાં હાઈ સ્લેબમાં જવા માટે બચવા માટે ઘરના બધાને પાર્ટનર ઊભા કર્યા, એવી રીતે એમાં બચ્યા છે। તો આમાંથી કેવી રીતે હવે આનું પ્રતિક્રમણ કેવી રીતે કરવું? આગળના પારાયણમાં મેં તમારી પાસે કીધું હતું કે 5 ફાઇલો એવી હતી કે મારી જે મેં એને પ્રત્યક્ષ કંઈક ટ્રીકો કરી હોય, એ બધી કોરોનામાં પ્રત્યક્ષ મળીને એમની માફી માગીને એમને પૈસા પાછા આપી દીધા। પહેલાં તો મેં ભંડારો કર્યો, પછી તમે મને કીધું કે રૂબરૂ હોય તો રૂબરૂમાં મળીને આપી દો, પછી એ બધાને એમાં તો 2 ફાઇલોને ગોતા મારે 6 મહિના વહી ગયા, પણ બધાને મળીને એને આપી દીધા 5 ફાઇલોને। પણ હવે અત્યારે આ દેખાણું, ઓલા ભાઈઓને કીધું ને કે ટિકિટને ઓલા પાસ દીધો, મને આ દેખાણું કે આ તો આ મેં કંઈ જોયું જ નથી કે આ GST ને ઓક્ટ્રોની ચોરી કરી છે, તો હવે આની અંદર કેવી રીતે આમાંથી નીકળવું? એટલે આમાં તો હવે બીજો તો ઉપાય શું કરી શકો? આપણે તો પૈસો જે વધારાનો ખોટી રીતે લેવાયો હોય એ ધર્મમાં વાળી લેવાનો, એ સહેલો રસ્તો છે। ધીમે ધીમે આપણે લાગે ને કે આટલા ટકા એમ કરતાં કરતાં જેટલું થાય ધર્મમાં વાળી દો। એ તો અને જે તમે પાર્ટનર બનાવે એ તો કાયદેસર રીતે કહેવાય, કારણ શું છે CA સલાહ પ્રમાણે જે યોગ્ય લાગતું હોય ને એ કરી શકો તમે, કે આવી રીતે આપણે ઘરમાં થોડુંક શું છે વધારે પડતું ટેક્સમાં ખેંચાઈ ના જાય પૈસા આપણા, એ થોડું બચાવવા માટે કરતા હોય છે, એ કરી શકાય। પણ એટલીસ્ટ ગવર્મેન્ટને અમુક ટકા જે ભરવું પડતું હોય તે ભરવાનું આપણે। એ તો
ભરતા જ હોય, પણ આ જે થયું એનું જે જીએસટી ની ને એનું કઈ, એટલે હવે આ નિયમ આપણે આ જ ધર્મમાં વાળીશું. લક્ષ્મી આપણી સાથે પ્લસ લક્ષ્મી હવે, અથવા તો આપણને ખબર હોય કે આટલા આટલા રૂપિયા થયા છે ટોટલ, ધીમે ધીમે આપણે ટુકડે ટુકડે ભગવાનમાં નાખી દઈએ આપણે. બરાબર. બીજું પૂછીશ્રી, જ્ઞાનનો એક અનુભવ બહુ નાનો. આમ તો હું 1994 થી 2007 સુધી ક્રમિકનો હતો, એટલે અત્યારે આ તો જ્ઞાનવિધિ જેના હતા પ્રશ્નો છે, એટલે કહું છું કે મને તો એવું લાગે છે કે આગ્રહીનો સ્ટુડન્ટ નિરાગ્રહીની કોલેજમાં આવી ગયો છે. પૂજ્યશ્રી, આ ક્રમિકના એટલા બધા ઓલા કે એનાથી બહુ કસાયો થતા હતા, હવે મને ખબર પડે છે કે આ તો પુણ્ય નહોતું, પાપ જ હતું. છોકરાઓને સવારમાં સૂર્યોદય પહેલાં ઉઠી જવાનું, 10 માળાઓ કરવાની, આ આ આ માળાઓ તો મેં મારા ગુરુને પણ પૂછેલું, મેં આવા દોષ કર્યા છે, તો મને એમને એક પાપનાશક મંત્ર આપેલો, મને કે આ 10 માળાઓ કરજો, પણ એનાથી મને થોડી શાંતિ હતી. પણ ત્યારે મેં તમારે કીધા પ્રમાણે જે આ લોકોને મળીને પ્રત્યક્ષ મળીને માફી માગીને પગે લાગીને પૈસા આપ્યા, ત્યારે જે મને શાંતિ થઈને એ તો મંત્રથી પણ નહોતી થઈ. બીજું કે ઘરની અંદર ટાઈમમાં હોય ત્યારે રસોઈ કરે તો જમવું નહીં, અને એટલા કસાયો કરું, કોઈ પણ આવે ને તો એને ટાઈમમાં હોય તો રસોઈ રસોડામાં નહીં જવાનું, આવા બધા આગ્રહી હતા અને એનાથી ખૂબ કસાયો થતા હતા. પૂજ્યશ્રી, અત્યારે ઘરની અંદર મહેમાનની જેમ રહેવાય, દીકરાને એવું પૂછે તો ખાવામાં એ મહેમાનની જેમ પૂછે, તો કે શું બનાવું પપ્પા ખાવાનું જમવાનું શાકમાં, તો અત્યારે એમ જ કહેવાય કે ભાઈ બટેકા સિવાય ગમે બનાવી નાખો, એટલે બધા આગ્રહો છૂટી ગયા અને ખૂબ ઘરમાં શાંતિ થઈ ગઈ છે, બધી ફાઇલો એકદમ હળવી થઈ ગઈ છે, ચોખ્ખી થઈ ગઈ છે. હવે ફાઇલ 1 એકને જીતવાનું એવું રહ્યું એવું લાગે છે બાકી મને. બરાબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ગંભીરસિંહજી ધોળકા, દિલીપભાઈ મહેશ્વરી, પરિંદા શાહ. દિલીપ મહેશ્વરી. જય સચિદાનંદ. બોલો. હવે ફાધરની મિલકતમાં 4 છોકરાનો ભાગ છે, પરંતુ એક છોકરાને બધી જ મિલકત પોતાને જોઈએ છે, તો તે સહી નથી કરતો, તો અમારે શું કરવું જોઈએ? અને એ કોઈનાથી સંમતતો નથી, મારે બાબો અને બેબી ડૉક્ટર છે, તો મારે શું કરવું જોઈએ? મારે મારા હકનું લેવાનું છે. હા, પણ તમારે ખાવા પીવા રહેવાનું છે ને બધું. હા, એ છે. હવે આની માટે તો થોડો ધીરજ ધરીને ચાલો, ઘણી ધીરજ ધરી અને સમજાવવાની કોશિશ કરો. હા, પણ હવે બીજું શું કરી શકો? ઝઘડા કરવાનો કઈ અર્થ નથી. ના, ઝઘડા નહીં. કોર્ટ કચેરી કરશું ને તો આપણા છોકરાને ગયા પછી પણ એક કચેરીમાં નિવાડો નહીં આવ્યો હોય, નકામક રાગ દ્વેષ વેરઝેર બાંધવા, અને ધીમેથી કેમ ભાઈ તું 5% વધારે લે, મારા ભાગનો 50-25% મારું છે, એટલે તું 5 વધારે લે મારું. હું એને 25% આપવા તૈયાર. તું બધાનું શાંતિથી પૂરું કર અને બધા આનંદથી રહો, શું બાંધી જવાનું? સમજતો જ નથી, અજ્ઞાન છે. તો પછી બીજા બધાની શું જરૂરિયાત છે પણ વિચારીને પછી સોલ્વ કરો. તમે તો 2 ડોક્ટરો છે ને ઘરમાં? હા, બાબોન ભાઈ. તો તમારે ખર્ચા પાણી ને બધું કઈ તકલીફ નથી? એટલે આપણો ભાગ તો છોડવા તૈયાર થઈ ગયા. બીજા 2 ભાઈઓ છે, એ લોકોને કઈ સમાધાન થાય તો કઈ ઉકેલ લાવી શકાય તો બધા ચર્ચા કરીને વિચારી જુઓ. બાકી કોઈ જોડે બાંધીને લઈ જવાના કે નહીં? આ બધું ભેગું કરશે બધાને, બધાનું લઈને પછી એ જોડે લઈ જવાય કે ન લઈ જવાય? અજ્ઞાન છે એટલે એને ખબર નથી પડતી, બધું લઈ જવાનું છે. એટલે ધીમે ધીમે આવું સમજણ, એટલે બીજો ઉપાય કરો, સત્સંગમાં આવતો કરો એમને. સત્સંગમાં આવશે ને તો સમજણ પડશે બધી. એ સત્સંગમાં આવજે ભાઈ, તું શાંતિ થશે તને. અને આ વાતને બહુ છંછેડવાની નહીં. બીજા ભાઈઓ શું કહે છે? બધા બધાને તકલીફ છે. બધાને તકલીફ છે, એને પોતાને તકલીફ છે, તો આ નથી રસ્તો. હા, એટલે આનો આ કેવું છે, આ તકલીફ બધો આ કેવું છે નિયમ? દાદા ભગવાન શું, મન વચન કાયથી જે ચોરી કરતો નથી એ લક્ષ્મીજીની મહેરબાની હોય હંમેશા. હવે આ એક જાતનું કહે ને, હકનું અણહકનું અણહકનું બધું ગોટાળાવાળું કરે, એ જ અંતરાયનું કારણ બને છે ભવિષ્યમાં. એટલે પૂર્વ ભવે બધી ભૂલો ચૂકો થઈ હોય એનું ફળ આ ભવમાં આવે છે, આ ભવે પછી ભૂલો ચૂકોનું સેમ પુનરાવર્તન થયા કરે એનું ફળ આવતે ભવ આવશે. એટલે આ સંસારની વિચિત્રતા છે બધી. દીપકભાઈ, મારી તો ઈચ્છા એવી છે કે કુટુંબમાં ભાગ પડે અને દરેક જણો સુખી થઈ જાય. એનો બીજો ખરેખર છે ને, આ ભાગનું મેળવ્યા પછી સુખી થશે એની ખાતરી છે તમને? ના, એ ખાતરી નથી. એટલે સાચો રસ્તો શું છે? સાચી સમજણ, સાચા જ્ઞાનથી જીવનમાં સુખી થશે. અને એ રસ્તો જે ભાઈ 4 માંથી 3 માંથી જે માનતું હોય, અથવા એની વાઇફો કોઈ છોકરાઓ, એ લોકોને કે તમે આ સત્સંગમાં આવો, ના આવી શકે તો ઘરમાં ટીવીમાં સત્સંગ જોજો, એ ઉપાય કરો.
આના જેવું સમ્યક સમજણ મળે તો તમામ દુઃખોનો અંત આવશે. બાકી આ ગમે તેટલું ભાગ મળ્યા પછી પણ બીજી મુશ્કેલીમાં દુઃખ જ હશે. એટલે આવો ઉપાય કરો તમે. જય સચિદાન. જય સચિદાન. ગંભીરસિંહજી ધોળકા, પરિંદા શાહ, મુકેશભાઈ જોશી. જય સચિદાનંદ. બોલો. કોઈ મૌન કેવી રીતે નીકળી શકે કોઈના પ્રત્યે હોય તો? પ્રતિક્રમણથી નીકળી શકે? પ્રતિક્રમણ પણ, પ્રતિક્રમણ તો દુઃખ આપ્યા પછી પ્રતિકોણ હોય. મોહ તો, મોહ હંમેશા ભજીયા પર મોહ હોય ને. અમુક રેકડીના ભજીયા ખાવા જતા હોય આપણે અઠવાડિયે અઠવાડિયે, પછી એના જો જુએ ને કે આવા પાણી, આવું તેલ, આવી ચોખ્ખાઈ નથી, તો ધીમે ધીમે મોં ઉતરી જાય પછી. એટલે આ પરિણામ જોવું છે કે આપણે જે મોં કરીએ છીએ એના પરિણામે શું સુખ આવશે, દુઃખ આવશે. મોંમાંથી શું થાય? રાગ ઉભો થાય. રાગમાંથી અપેક્ષા જન્મે, અને અપેક્ષા દરેક વખતે સામી વ્યક્તિ પૂરી ના કરી શકે એટલે પાછો એની માટે અભાવ દ્વેષ થાય. એટલે આ મોંમાંથી, મોંનું ફળ શું? તો અંતે કકડાટ થયા વગર રહી ના શકે, થઈ જ જાય. માટે આપણે મોં આપણે સમજવું જોઈએ કે ભાઈ નોર્માલિટી રાખો, વ્યવહાર પૂરતું રાખો. વધારે પડતું એટેચમેન્ટ રાખીશું તો રિએક્શનમાં માર પડશે. એટલે સમજી સમજીને પાછું ફરાય. પ્રતિક્રમણ તો ક્યાં કરાય? મોંના વ્યવહારમાં પછી આપણે કંઈ દોષ જોવાયા કરે કે નેગેટિવ થયા કરે, દુઃખ અપાઈ જાય તો પ્રતિક્રમણ કરજો. પછી કઈ રીતે ખોટો છે એની વિગત થોડી સમજ કરો. જેટલી વાર તમે કહ્યું ને દુઃખ અપાઈ જાય કે નેગેટિવ થઈ જાય, અભાવ થઈ જાય, એના પ્રતિક્રમણ કરજો. આટલી જાગૃતિ રાખવાની, મોહ ખોટો છે, રક્ષણ કરવા જેવું નથી. ધીમે ધીમે તૂટશે. અને કઈ દુઃખ પડ્યા હોય ને, માર પડ્યો હોય, દુઃખ પડ્યો, ભૂલવાનું નહીં કે આ મોહના ફળ આવા હોય છે. એટલે સમતા ભાવ રાખીને પૂરું કરવા જેવું છે બહુ. અને મોહ નહીં હોય તો પ્રેમ રહેશે. મોહ એ આસક્તિવાળું કહેવાય, અને પ્રેમ ના હોય ત્યાં, અને પ્રેમ હોય ત્યાં આસક્તિ ના હોય. એટલે આસક્તિ મોહનું સ્વરૂપ છે, અને પ્રેમમાં આસક્તિ ના હોય. એટલે આપણે થાય મોહ છૂટી જશે તો શું થશે? તો પ્રેમ રહેશે પછી. અને બીજો બી પ્રશ્ન છે શું કે કોઈને ખરાબ ના લાગે એના માટે ઘણીવાર ખોટું બોલાઈ જાય છે. હા, એ આપણે પણ હેતુ આપણો શું છે? આપણે એનો લાભ લેતો સારો હોય, એને દુઃખ ના થાય હેતુ હોય છે. અને તે ધીમે ધીમે આપણે આપણે માનીએ છીએ કે એને આવું બોલીશ તો આમ ખરાબ લાગશે, આવું બોલીશ તો આમ ખરાબ લાગશે. એટલે આપણે ખરેખર તપાસ કરી જુઓ, છતાં લાગતું હોય એમને દુઃખ થાય એવું છે તો આપણે ઓછું બોલીએ કે ના બોલીએ, અથવા તો ફેરવવું પડે તો ફેરવી નાખો. જય સચિન. જય સચિન. ગંભીરસિંહજી ધોળકા, મુકેશભાઈ જોશી, પૂર્વીબેન રાવળ. જય સચિદાન. પૂજ્યશ્રી. બોલો. ગંભીરસિંહ વાલથેરા. બોલો. મને ક્રોધ બહુ આવે છે પૂજ્યશ્રી. કોની ઉપર? ઘરના ઉપર, બધે બધે. હા, પણ આપણા એમાં કોની ભૂલ? ઘરવાળાની ભૂલ કે આપણી ભૂલ? મારી ભૂલ. તો એ આપણી ભૂલને ભાંગો પ્રતિક્રમણ કરીને. જ્ઞાન લીધા 2 મહિના જેવું થયું છે. તો થોડો થોડો ફેર પડ્યો છે ને? હા, ફેર ઘણો પડ્યો છે. તો હજુ પડશે. હા, આ જ ઉપાય છે કે આપણી ભૂલ જુઓ કે આપણે એ લોકો ધરાક ખાવા પીવા મોડું કર્યું, અથવા તો ટેસ્ટી ના બને, આપણે ચીડાવાને બદલે વ્યવસ્થિત કરીને સંભાવે નિકાલ કરી નાખો. તો ધીમે ધીમે આપણે એડજસ્ટમેન્ટ લઈશું ને તો આપણને શાંતિ, અને કોઈને દુઃખ નહીં રહે ઘરમાં. નિરૂમાના સ્મશાન યાત્રામાં 2-3 કલાક અહીં હાજરી આપી હતી, દર્શન કર્યા હતા, બહુ સારું. જય સચિદાન. જય સચિદાન. મુકેશભાઈ જોશી, પૂર્વીબેન રાવળ, કુમકુમબેન ઠાકોર. જય સચિદાન. બોલો. મારા મા બાપે બચપણથી જ ભક્તિનો જ સંસ્કાર આપ્યા છે. લોહીની અંદર અનીતિ કે એવું કંઈ કરવું જ નહીં, ઈમાનદારીથી ધંધો કરવો. બરાબર છે. અને એ સંસ્કાર લોહીમાં એટલા બધા ઘૂસી ગયા, ભક્તિ પણ એટલી બધી ઘૂસી ગઈ ને કે ઈમાનદારીનું નામ જ નહીં આવતું. પણ ઈમાનદારીમાં આ જમાનામાં પૈસો કમાવો બહુ અઘરો છે, એમાં ને એમાં બહુ જ દેવું થઈ ગયું. ભક્તિમાંના ભક્તિમાં આખું ઘરનું વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. ઘરવાળા એવું પણ કહે છે કે તમારી ભક્તિ શું કરવાની આ ઉંમરે,
તો હવે ભગવાન માટે શું કહી શકાય? હવે તમે અહીંયા આવ્યા છો તો જ્ઞાન લો કાલે અને જ્ઞાનના રસ્તે ચાલો. જ્ઞાન શું કહે છે? વ્યવહારને વ્યવહારની રીતે પૂરો કરો. અને જેમ નહીં આ લોકો જમતા હોય ને તો જમતા જમતા બધું બીજું મય ચક્કર ચાલતું હોય, ગયે ઓફિસ જઈશ, થોડું આ પતાવી દઈશ, પછી આ કરી નાખીશ, પછી આ બે કામ કરતા જ હોય છે ને. એવું આપણે આ વ્યવહાર પતાવવાનો ને અંદર આત્માની ભક્તિમાં રહેવાનું, એ થઈ શકશે તમને જ્ઞાન પછી. એટલે હવે આ જે તેવું દેવું થઈ ગયું છે એની માટે નક્કી કરો કે ધીમે ધીમે. એમાં એવું છે કે હું થોડીક પણ અનિતિ કરું તો પૈસો ઢગલો કરોડોપતિ બની શકું છું, પણ મારે એ રસ્તે જવું ને લક્ષ્મી માટે, પૈસા કમાવવા માટે મારે અનિતિ કરવાની? એ બરોબર છે. એટલે એટલે નથી કરતા એ બરોબર, પણ ખર્ચા પાણી ઘરના નીકળે છે ને, એ પણ હવે તકલીફ પણ આવશે ભવિષ્યમાં. તો શું પૈસા કમાવવા માટે મારે અનિતિ કરવાની, લોકોને લૂંટવાના? વધારે લો પૈસા લોકો પાસે નથી આપતો, શું છે લઈ જાય છે એના એવું લાગે. બાકી ધીમે ધીમે ચોખ્ખા માણસો હોય ને, ચોખ્ખો માણસો એને આપણે ચોખ્ખા છીએ તો ચોખ્ખા મળશે આપણને. બજારમાં બહુ છે પણ કોઈ ઉભો રહેવા તૈયાર નથી. એ આપણે આપણું પકડી રાખજો ને, ખોટું કરીને શું કરવું છે? ખાવા પીવા તો ભરોસો નથી કરતા ને, ખાવા પીવા તો નીકળે છે ને બધું. ખાવા પીવા નીકળે પણ બીજા વ્યવહારો નહીં સાચવવાના, સામાજિક આર્થિક બધા વ્યવહારો તો સાચવવા પડે છે ને. હા પણ એ ખોટું કરીને એટલે ચોરીઓ કરવાની ને પછી ઘરને સાચવવાનું, એ ગુનો તો ઉભો થયો ને નવો. પણ એ તો આખી જિંદગી નથી કર્યું, પણ હવે શું કરવાનું? ના તો હજુ ના કરશો. જો આમાં કેવું છે કે આ લક્ષ્મી આવી, તમે કહો હું ખોટું સાચું કરું અથવા તો ગોટાળા કરું, તો ગોટાળાની આવતે ભાવની જવાબદારી બાંધીએ છીએ. અને આજે લક્ષ્મી આવે છે ને પૂર્વક્રમના ફળ રૂપે આવે છે, માટે આજે જે આવે છે એ હવે ધીમેથી સમજી લો કે આપણા પૂર્વક્રમના હિસાબે જે આવે છે હિસાબ છે એટલો જ આવે છે. પણ આ જન્મનું મારું કર્મ, મારા પિતા ખૂબ જ સરસ છે, તો ગયા જન્મનું કર્મ મારું ખરાબ કેવી રીતે હોઈ શકે? અરે લાગે છે અત્યારે જો ને પૈસાની મુશ્કેલીમાં ઘરવાળા બોલે તમે ભાવ બગડે છે કે નથી બગડતા? પણ એ મારે છે ને મારા માટે કંઈ કરવું નથી પડતું, મને તો કંઈ ફેર નહીં પડતો હજી. હા પણ મેં ભાવ મારે તો મને કંઈ ફેર નથી. એટલે આમાં પણ મારે મારો પરિવાર છે, જ્યારે હું ના સમજું ત્યારે મેરેજ થયા છે, સમજણ પડી છે ત્યારે પરિવાર છે. મારે મારા માટે કશું નથી કરવું, પરિવાર માટે તો કરવાનું કે નહીં? હા તો કરજો, તમને ઠીક લાગે એમ કરો આગળ. પણ સહેલો રસ્તો એ છે કે વિજ્ઞાન સમજીને કરજો. એટલે અહીં આવો, થોડું સત્સંગી થાવ. આ સત્સંગમાં તમને હમણાં PMST હતું, પૈસાનો વ્યવહાર, પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર, મા બાપ છોકરાનો વ્યવહાર, ત્રણ સબ્જેક્ટ ઉપર 5 દિવસની શિબિર હતી. એમાં આ જ પ્રશ્ન હતા બધા લોકોના કે ભાઈ સાચી સમજણ અને સાચું જ્ઞાન મળે છે ને બધા ગુચવાડાનો અંત આવશે. ઘરવાળાને જે સાચી સમજણ સાચું જ્ઞાન મળશે તો એમના દુઃખનો અંત આવશે. બાકી પૈસા ખૂબ આવવાથી ઘરના લોકો સુખી થઈ જતા નથી, અને પૈસા ઘટી જવાથી ઘરના લોકો દુઃખી થતા, અણસમજણથી દુઃખી થાય છે. અને એ અણસમજણ કે સાચું જ્ઞાન મળે, સાચો સત્સંગ મળે તો દુઃખ મટી શકે કાયમના. વિચારી જોજો. જય સચિદાન. પૂર્વીબેન રાવળ, કુમકુમબેન ઠાકોર, સિદ્ધાર્થભાઈ લખવાણી. જય સચિદાનંદ પૂજ્યશ્રી. પૂર્વી રાવળ, માય ક્વેશ્ચન વોઝ લાઈક કે આ જ્ઞાનવિધિ છે તો એક ટાઈમ તો લીધી છે લોંગ યર્સ બેક, તો હાઉ લાઈક વોટ ઇટ ઇઝ ગેટિંગ બેનિફિટેડ, એટલે અંદર શું એમાં ચેન્જીસ આવે છે ઇફ વી રિપીટ ઇટ? એટલે આપણે ટ્રાય કરવી જોઈએ કે હરી કાલે જ્ઞાનવિધિ છે બેસજો અને 5 આજ્ઞા સમજજો. ઓકે, જ્ઞાન લીધું ને એટલે 5 આજ્ઞામાં રહીશું તો જ્ઞાન પરિણામ પામીને રિઝલ્ટ તમને મળશે. એટલે 5 આજ્ઞા મુખ્ય વસ્તુ છે. એક એક ફાઇલોનો સંભાવે નિકાલ કરો, એક એકને બન્યું એ વ્યવસ્થિત, આ સંજોગ બને અને કામ ના થયું, સંજોગ નથી મળતા અને કામ ના થયું તો આપણે વ્યક્તિને દોષી જોઈએ કે આ લોકો આવા છે તે, તો આપણે તરત જાગૃતિ રહી જાય. સંજોગ વસાદ બન્યો નથી, કોઈનો દોષ નથી, દરેકને આત્મારૂપે જુઓ. તો આ 5 આજ્ઞા એવી છે ને વ્યવહારમાં સરળતાથી ઉકેલે આવશે અને જ્ઞાન પરિણામ પામતું જશે, ફિટ થતું જશે વધારે. એટલે પાછું પાછે કાલે જ્ઞાનવિધિમાં બેસજો, 5 આજ્ઞા સમજી લેજો અને પછી 5 આજ્ઞા જીવનમાં વાપરવાની ચાલુ કરો. અને 5 આજ્ઞા સત્સંગથી વધારે ક્લેરિટી આવશે સમજવાની. બીજું દાદાના પુસ્તકો છે, નાની મોટી ચોપડીઓ છે, એમાં પણ જ્ઞાનને
સપોર્ટ કરશે કે કેવી રીતે જ્ઞાન એડજસ્ટમેન્ટ લેવા જીવનમાં, જેથી કરીને વ્યવહાર સરળતાથી ઉકલતો જાય, આત્માની જાગૃતિમાં રહેવાય, એની ચાવીઓ મળશે પુસ્તકો સત્સંગમાંથી. એટલે ટૂંકમાં જેટલું થાય એટલું આપણે ટ્રાય કરી શકાય કે નજીકમાં સેન્ટરમાં હોય તો અટેન્ડ કરીએ. ચોક્કસ જવું છે. હા, જય સચિદાનંદ પૂજ્યશ્રી. બરાબર છે. કુમકુમબેન ઠાકોર, સિદ્ધાર્થભાઈ લખવાણી, ઉષાબેન પરેશભાઈ. સિદ્ધાર્થભાઈ બોલો. સામને કોઈ ભી આ જાતા હૈ, લાઈક મતલબ સામને કોઈ પર્સન આતા હૈ તો ઉસકે લિયે કભી મતલબ મન મે મતલબ વિચાર આ જાતા હૈ, બટ ઉસકે લિયે મતલબ સામને વાલી કે લિયે ભાવ પ્યોર હૈ મેરા, ઉસકે લિયે મતલબ મતલબ ભાવ ખરાબ નહીં કરતા હું મેં, સિર્ફ મતલબ એસે મન મે ચલતે ચલતે મતલબ જૈસે ઓલ્ડ થોટ્સ આ જાતે હૈ તો ઉસકે લિયે કભી મતલબ મેં એસા વો મતલબ સામને રખતા હું કે ઇસ પે મેરી કોઈ ભી સાઇન નહીં હૈ, और सामने वाले का अच्छा हो, उसका भला हो, उस पर ही मेरे साइन है, तो ये मतलब सही रास्ता है. हाँ, बराबर है. और आपने ज्ञान लिया क्या? नहीं, ज्ञान मैं कल लूंगा. बहुत अच्छा, बाद में आगे की दृष्टि मिलेगी. रियल में शुद्धात्मा है और रिलेटिव के लिए भाव तुम्हें उसमें मेरी सही नहीं है. हाँ, उसके लिए पॉजिटिव भाव के उसका कल्याण हो, उसको शांति मिले, ऐसे भावना कर सकते हैं. बराबर है. जय सचिन. जय सचिन. કુમકુમબેન ઠાકોર, ઉષાબેન પરેશભાઈ, ઋષભ દવે. જય સચિદાનંદ પૂજ્યશ્રી. મારો પ્રશ્ન એ છે કે મારી ઉંમર હજુ 16 વર્ષની છે, મારે જ્ઞાન લેવું હોય તો કાલે હું જ્ઞાન વિધિમાં જ્ઞાન લઈ શકું? 16 પૂરા થયા કે શરૂ થયા? હજુ ચાલુ છે. રનિંગ કેટલા વખત પછી પૂરા થશે? 10મા મહિનામાં. 10મા મહિનામાં. અત્યારે કયો મહિનો ચાલે છે? 5મો મહિનો. 5મો. તમારા મમ્મી પપ્પા બધા લેતું જ્ઞાન? હા. સારું, લેજો કાલે. ઉષાબેન પરેશભાઈ, ઋષભભાઈ દવે, કમળાબેન જસાણી. ઋષભ દવે બોલો. ઋષભ દવે બોલો. મારો ભાઈબંધ મને બહુ પ્રયાસ કરતો હતો અહીંયા લાવવા માટે, બટ અમુક બેસતો નતો ટાઈમ, તો હું ગમે તેમ ટ્રાય કરીને આજે આવવાનો મને મોકો મળ્યો છે. તો કાલે આવશે કે તમારાથી? હા, કાલે મુખ્ય મોટો પ્રોગ્રામ કાલે છે. હા, હું કાલે બી આવવા માટે ઈચ્છુક છું. બહુ સારું, થેન્ક યુ. સારું કર્યું તમે આવ્યા. કે તમારો પ્રશ્ન છે કે? સારું. ઉષાબેન પરેશભાઈ, કમળાબેન જસાણી, ભૂમિબેન પટેલ. ઉષાબેન બોલો. પૂછ્યશ્રી, મારે કંઈ લેવા વસ્તુ જાઉં તો ભૂલી જવાની ટેવ છે, પૈસા ગણવાની ભૂલ છે કે ભૂલી જ જવાય બધું? એક ડાયરી રાખવી, કોથમીર લેવાની છે, ધાણા મરચા લેવાના છે, કાકડી લેવાની, આટલું આટલું લેવાનું. દાદા એમ કહે છે કે ભૂલવાની ટેવ સારી, તો એ ભૂલવાની ટેવ શું સારી એવું નહીં, એ એમ કહે છે કે વ્યક્તિ સાથેના રાગદ્વેષ નોંધ રાખી એ ભૂલો, અથવા તો રાગદ્વેષ જોઈ નાખો એટલે ભૂલી જવાશે, એટલે તો વિસ્મૃત થશે. બાકી કામકાજનો તો ભૂલવાનું નહીં, એ તો શું વ્યવહાર છે, પછી ડિસ્ટર્બ થઈ જાય બધા, મુશ્કેલી પડે બધાને. બહુ જ હેરાનગતિ. હા, બધાને હેરાન, એટલે એ ભૂલવાની ના, દાદા એવું નથી કહેતા. ત્યાં ચોક્કસ રહેવાનું છે કે ભાઈ વ્યવહાર એ નક્કી કરવાનો કે મારે કોઈને મુશ્કેલી ના પડે એ તો વ્યવહાર પૂરો કરવો છે, નક્કી કરવાનો. એટલે ધીમે ધીમે આપણે શું બેદરકારી હોય છે, શું ભૂલી જવાય, એમાં શું ફરક પડે છે? એટલે એ જેમ કે તમે ધ્યાન રાખો, જરા કેટલું ધ્યાન રાખે, કેટલું કરે, એટલે આપણે જ છે ને આપણી પ્રકૃતિને પોષણ આપીએ છીએ, ભૂલવાની પ્રકૃતિને. ત્યાં આપણે કોઈ કહે ને તમે ભૂલી ગયા, આવું ના કરવું છે, હા ધ્યાન રાખીશ, મારી ભૂલ થઈ ગઈ, બીજી વખત નહીં થવા દઉં. પણ આજથી નહીં, બહુ નાનપણથી આવી. કંઈ નહીં, હવે આપણે કોઈક બેનપણીને રાખવી ને તો બે બેન લઈ જવી, મેડમ તું પૈસાનો હિસાબ કર, શાકભાજી બધું લઈ લે, ચાલો આપણે પાછા જઈશું. પૈસા બી જ્યાં હોય ત્યાં લારીમાં કે ગમે ત્યાં મૂકી દઉં પાકીટ ને ભૂલી જાઉં ના, એટલે હવે કોક મેં વિનપણી સાથે રાખો અને તમને બધું હેલ્પ કરે એવું કરો, તમે જાતે હવે બંધ કરી દો બધું. હવે કેવો મારી ઉંમરે થઈ છે, બીજા બધા કોઈક સાથે લઈને જવાશે, મારાથી કામ મળીને નહીં તો લઈ જવાનું, એ બધો હિસાબ રાખ, બધું ચોક્કસ લે. લઈ લીધું બધું, પૈસા અપાઈ ગયા, ચાલો ઘેર જઈશું. કા આપણે હવે આટલા વર્ષો તમે કહો છો સાવ નાનકડીથી, ત્યારથી બધું ભૂલવાની ટેવ પડેલી છે, હવે સુધારી સુધારી કેટલું સુધરશે પ્રકૃતિ? એની કરતાં બીજો ઉપાય કરો,
નહીં તો પછી અમુક ઘર ખરીદીનું બધું કોકને સોંપી દો ઘરની વ્યક્તિઓને. કોઈ એવું લેવા જવા વાળું નથી. તો તમે એકલા જ છો ઘરે? હા, એટલે છોકરાઓને બધા નોકરી જાય. હા, એ તો આગળ પાછળ રવિવારને દાડે હોય ખરીદી લિસ્ટ બનાવીને મૂકી રાખો, ધીમે ધીમે લઈ આવશે લોકો. જો વિચારી જો તમને યોગ્ય લાગે એવું કરો. જય સચિદાનંદ. કમળાબેન જસાણી, ભૂમિબેન પટેલ, શાંતાબેન જગાણી. જય સચિદાનંદ પૂજ્યશ્રી. બોલો. મારે ભગવાન વિશે પૂછવું હતું કે સિમંદર સ્વામીને સ્મશાનમાં બેસાડવાના છે તો પૂજ્યશ્રી પ્રતિષ્ઠા કરાવી પડશે? એ કેમ, ભગવાનને કેમ બેસાડવાના ત્યાં? ત્યાં ભાઈની બહુ ઈચ્છા હતી ને એટલે લઈ લીધા છે ભગવાન. ક્યાં, કયા સ્મશાનમાં? અમારા ગામ ઉગામેડી સ્મશાનમાં. ત્યાં ભગવાનનું મંદિર છે આજુબાજુ? હા, એક શંકર ભગવાનનું છે અને એક અંબ્યામાનું છે. એટલે ભાઈને એવી ઈચ્છા થઈ કે મારે સિમંદર સ્વામી ભગવાન બેસાડવા છે. એટલે બા, મારા મમ્મી 2 વર્ષ પહેલાં ઓફ થઈ ગયા એટલે તે દિવસનો એનો ભાવ હતો કે મારે અહીંયા ભગવાન બેસાડવા છે. એટલે પૂછાયું તું કૌશલને હેતલ આગળ, તો હા એવી હતી કે હા બેસાડાય એમ. બરોબર છે. તો પ્રતિષ્ઠા કરવી પડશે? કરીએ તો સારું. તો એને દિવાળી આપણે તો ડિસેમ્બરમાં થશે ને પ્રતિષ્ઠા? હા, ને તો એમને વિધિ કરાવીને લઈ જવાના. તો અત્યારે અમે હમણાં આપણે 2-3 દિવસ પહેલાં લઈ લીધા છે ભગવાન. સારું. અને પાછું મને એવું થાય ભગવાન જોવું ઘરે અમારે મૂક્યા છે ને તો એમ થાય કે આવા રૂપા રૂપાળા ભગવાનને શમશાનમાં બેસાડવાના. શમશાનમાં તો, શમશાનમાં જુદો ભાગ છે ને મંદિરનો ભાગ જુદો છે. લોકો દર્શન કરે ને શાંતિ થાય. ભગવાનને કે ને મેટર્નિટી વોર્ડ હોય કે શમશાન ગૃહ હોય એમને કંઈ ફરક પડતો નથી. એમને તો વિતરાગ છે. આ તો લોકો દર્શન કરીને એમને શાંતિ થાય એ ભગવાન, ભગવાન તો વિતરાગ છે. આપણે ભક્તિ કરવાથી આપણને શાંતિ થશે. પૂજ્યશ્રી, મારા મમ્મીને નાનપણમાં થોડુંક છે ને મારો જીદ્દી સ્વભાવ હતો ને તે બહુ દુઃખ અપાઈ ગયું છે. તો એના પ્રતિક્રમણને એ તો બધું કરી નાખ્યું છે, પણ તો એ માફી માગું છું. સારું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ભૂમિબેન પટેલ, શાંતાબેન જગાણી, માધવીબેન પટેલ. પૂજ્યશ્રી, જય સચિદાનંદ. પૂજ્યશ્રી, એવું હોય કે 84 લાખ અવતાર પછી જ મનુષ્યનો અવતાર મળે? હા, એટલે મનુષ્યમાં આવ્યા પછી હવે 84 લાખ ફરવું નહીં પડે. એ બધા ડેવલપમેન્ટમાં ઉપર આવી ગયા આપણે. એટલે હવે અહીંથી પછી ગુના કરશું તો બહુ ત્યારે જાનવરમાં જવું પડે, અથવા નરકે જવું પડે, અથવા દેવગતિમાં જવું પડે, અથવા મનુષ્યમાં પાછો આવે. હવે ચારે ગતિમાંથી ગમે ત્યાં જાય, આ જંકશન પર આવ્યા છે. એ ડેવલપમેન્ટ જે કુદરતી થતું હ્યુમનમાં આવી ગયા હવે એ વિકાસ. અને તે હિન્દુસ્તાનમાં તો ટોપમોસ્ટ ડેવલપમેન્ટમાં આવ્યા. હવે અહીંથી મોક્ષના રસ્તે આગળ વધાય એવો રસ્તો એ ખુલ્લો છે. અને જ્ઞાન ના હોય તો બિચારા ચાર ગતિમાં ફરે છે, એ રસ્તો ચાલુ છે. એટલે શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે તમે જો સાચા ગુરુનો સંગ મળે અને તમે એમના જ્ઞાનના રસ્તે ડગલે ડગલે ચાલ્યા જાઓ તો મેક્ઝિમમ 15 અવતારે 16 અવતારે સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે વર્તે પછી મોક્ષ ના મળે તો મારી પાસે. એક સત્પુરુષને રાજી કરવામાં, એની સર્વ ઈચ્છા પ્રશંસવામાં 1 અવતાર જશે તો વધુમાં વધુ 15મે અવતારે મોક્ષ થશે. એ સાચી વાત છે. એટલે અહીંયા દાદાની આજ્ઞા મળી જાય છે ને 1 અવતારી સુધી લઈ જશે. તમારે કે ના મારે થોડું ફરીને જવું છે તો 15 સુધી જવાશે. ફરીને જવાની તો ઈચ્છા નથી. આશીર્વાદ આપજો કે 1 અવતાર. હા, એ તો પછી 5 આજ્ઞા 70% પાડો તો 1 અવતાર, 50% પાડો તો 2 અવતાર, 40% પાડો તો 3 અવતાર. જય સચિદાન. જય સચિદાન. શાંતાબેન જગાણી, માધવીબેન પટેલ, હરીશભાઈ પરીખ. પૂજ્યશ્રી, જય સચિદાનંદ. બોલો. હવે હું જામનગરથી પહેલી વાર આવું છું જ્ઞાનવિધિ લેવા માટે થઈને, તો મને મોક્ષને માર્ગ જવાનો લાભ મળે એવું કરવા. હા, બસ કાલે જ્ઞાનવિધિમાં મળી જશે. હા, બધું. હાજી. અને અમારા ભાણા પાડજો, પછી ચરણવિધિ બધું વાંચ્યા કરજો. હાજી. અમારા ભાણુભા છે યશપાલસિંહ જયપાલસિંહ જાડેજા, એ જીપીએસસીની યુપીએસસીની પરીક્ષા આપવાના છે. તો એમાં ઊંચા હોદ્દા માટે એને પોલીસ ઓફિસર બનવું છે, આઈપીએસ બનવું છે. તો આશીર્વાદ આપો કે આઈપીએસ બની જાય. હા, એને માટે એને થોડું કરવું પડે. અત્યારે એ કોચિંગ ક્લાસમાં જાય છે અને નંબર લે છે.
બસ એ કરે ને દાદા ભગવાન નાસિમ જેકા રોજ 10-15 મિનિટ બોલી ભણે, દાદાને પ્રાર્થના કરીને ભણશે ને તો સારું રિઝલ્ટ આવશે. ને મારા જમાઈ જયપાલ જાડે કોરોનામાં ગુજરી ગયા છે 21 એપ્રિલમાં, તો એના માટે કઈ વિધિ કરવાની જરૂર? ના, બીજી લૌકિક વિધિની જરૂર નથી. આપણે અંદરથી ભાવથી વિધિ કરાય, એમના શુદ્ધાત્માને પ્રાર્થના, મોક્ષ માર્ગમાં આગળ વધે, મોક્ષ ગતિને પામે, એ બધી પ્રાર્થના કરી શકાય. મારી દીકરી છે ને એમ કે છે મારા સપનામાં કેમ નથી આવતા. એવું કશું આશા નહીં રાખવાની, એમને જવા દો મોક્ષ માર્ગમાં આગળ. સારું ના આવે તો આવે ને બીજી. એની પ્રોપર્ટી છે ને એના પાર્ટનર બધા લઈ લીધી છે. હવે એ સમાધાન પૂર્વક ઉકેલ લાવવાનો પાછો, અને એ કોઈ જવાબ દેતા નથી. એટલે સમજવાનું આ બધું આવું જ થાય. આ બધો કળિયુગનો મામલો છે બોલો. એટલે આ આપણે સ્થૂળ ગુમાવીએ છીએ, સૂક્ષ્મ આપણે હિસાબ પુણ્યનો રહેશે આપણી પાસે. સમજવાનું કે આ બધું સ્થૂળ હિસાબ નહોતો તો ગયો. સમાધાનપૂર્વક ઉકેલ લાવો, કંઈ સમાધાન કે ભાઈ મારી મુશ્કેલી છે આટલું મને આપો, ટ્રાય કરી જોવાની. પછી અંદર ટ્રાય ઘણી કરી છે એટલે હવે સમજી લેવાનું કે આ બધું નથી દેતા. એટલે હવે સમજી લેવાનું કે આ બધું આવું જ હોય. એટલે આપણે આપણો ભાગ્ય ઉપર સમજવાનું, મારા પ્રારબ્ધમાં હતું એટલું મને આવ્યું છે, નથી પ્રારબ્ધમાં એ ગયું. આપણે ત્યાં સુધી હવે બીજી રીતે જીવનમાં દીકરીને ખબર નથી કે એની ક્યાં ક્યાં પ્રોપર્ટી છે, શું છે, કઈ જમાઈ કઈ નથી ગયા, કઈ નહીં. ચિંતાને જ કોરોનામાં વહ્યા ગયા છે. બરોબર છે. હવે આમાં છે નાની ઉંમર સાવ, એક જ દીકરો 20 વર્ષનો. બરોબર છે. હવે જે થઈ શકે એટલો ઉપાય કરો. સમજો હોય, સમજદાર હોય તો પાછું આવશે, અને પછી લાલચવાળું હશે અને ગોટાળાવાળું હશે તો પડાવી લઈ લેશે. આપણો એ જો નિયમ કેવો છે, સ્થૂળ પડાવી જાય ને તો સૂક્ષ્મમાં આપણને આપણું બધું પાછું આવશે. બરાબર. એટલે આપણે સૂક્ષ્મમાં આપણે સમજવાનું કે મારા હિસાબનું કંઈ ખાઈ જવાનું નથી, નતું હિસાબનું એટલું કયું મારું. જય સચિદાનંદ. અને બીજું દીકરીને, ઘરના બધા દીકરાના દીકરીના દીકરાને બધાને સત્સંગમાં લઈ આવો, જ્ઞાન અપાવો બધાને. એ લોકોને શાંતિ થઈ જશે પછી. માધવીબેન પટેલ, હરીશભાઈ પરીખ, નીતાબેન બલસારા બોલો. પૂજ્યશ્રી જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, આપના જન્મદિવસના દિવસે મારી મમ્મી અત્યારે અહીંયા આવ્યા છે, અને એમને મણકાના ચોથા ભાગમાં અહીંયા જ આપણે દાદા અંબા હોસ્પિટલમાં બતાવ્યું હતું. તો ડૉક્ટર શ્રીએ કહ્યું હતું કે ભાઈ ચોથા મણકામાં ફ્રેક્ચર છે એટલે આરામ કરજો. પણ મમ્મીને હવે એવા ભાવ થયા છે કે મારે જ્ઞાનવિધિમાં પણ આવવું છે, સત્સંગ સેન્ટરમાં પણ આવવું છે, તો હું લાવું છું એમને. તો પૂજ્યશ્રી આપ એવી શક્તિ આપજો કે એમને શારીરિક રીતે સારું રહે. હા, એટલીસ્ટ જ્ઞાનવિધિમાં ચોક્કસ આવે. જ્ઞાન લીધેલું છે એમણે, છતાં આવવાની ઈચ્છા તો ડૉક્ટરની સલાહ પ્રમાણે કરે. હા, અને પૂજ્યશ્રી, બે નાની પૌત્રીઓ છે અને મારી જન્મથી એની મારી ઈચ્છા છે કે બંને પૌત્રીઓ આપ્તપુત્રી બને એવા આશીર્વાદ આપે. ભાવના રાખીએ આપણે એમના, શું એમના ઉદય છે, ચંપો નીકળે કે ગુલાબ નીકળે કે મોગરો પછી ખબર પડશે આપણને. હા જી, આપણે સત્સંગમાં લાવતા રહેવું એ લોકોને. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. નીતાબેન બલસારા, માધવીબેન પટેલ, લાલજીભાઈ સોલંકી. જય સચિદાનંદ. પૂજ્યશ્રી, મારો પ્રોફેશન છે ને ટીચિંગનો છે, તો મારે દિવસમાં 8 કલાક સ્ટુડન્ટોને વડવાનું બી થાય, પનિશમેન્ટ આપવાનું બી થાય, ગુસ્સે થવાનું બી થાય. તો મને એમ લાગ્યા કરે કે ખબર બી પડે કે ગુસ્સે થવાય છે, વઢાય છે. તો પછી મને એમ લાગે કે 8 કલાક તો મારા દિવસમાં આ રીતે જ જાય છે, તો આજ્ઞામાં રહેવાતું નથી એમ. હા, ધીમે ધીમે આ તો ઘેર આવીને 10-15 મિનિટ 1.5-2 કલાક બેસીને માફી માગી લેવાની, કોને કોને દુઃખ અપાયું, અને ધીમે ધીમે સમજાવીને કામ લેવાની ટેવ પાડતા છીએ. ગુસ્સો કરવાથી બધા સુધરે છે કે વાતાવરણ? હા, ના પણ થઈ જાય ગુસ્સો એમ. હા, એટલે ધીમે ધીમે સમજવાનું કે આ સમજાવીને કામ લો, અને બને શકે તો નવી રીત શોધો. દાદાની પ્રાર્થના છે, પછી એ બધા કોમન પ્રાર્થનાએ છે, માણસે ભણતા પહેલાંની વિધિ છે પ્રાર્થના, એ બધી સ્નાનીની ચોપડી તમારી પાસે વસાવો, અને યોગ્ય લાગે તો ધીમે ધીમે ગોઠવવાનું કે ચાલો આટલી પ્રાર્થના કરીને ભણીશું. અને દાદા ભગવાન નામ લેવું ના લેવું હોય તો અંતર્યામી પરમાત્મા બોલે, અથવા તો જે ભગવાનને માનતો એની પાસે શક્તિ માગે, એ પ્રાર્થના કરીને ભણતો જશે ને એની સ્થિરતા વધશે, ગ્રાસ્પિંગ વધશે, એકાગ્રતાની શક્તિ વધશે, સારું રિઝલ્ટ આવશે. બરાબર. ઘણી સ્કૂલોમાં ટીચરો આવું કરતા હોય છે, વિદ્યાર્થીઓને આ શીખવાડે છે ને સારા રિઝલ્ટ આવે છે. બરાબર. પ્રિન્સિપાલે ખુશ થાય કે ના ચાલુ રાખો તમારું. અને આ ગુસ્સાનો રીત છે ને
એ બહુ સારો રિવાજ નથી આજકાલ તો બધું નહીં. આ છોકરાઓ નાની હા ની ના પાડો ને એમાં ડિપ્રેસ થઈ જાય છે ને ભોગવટામાં આવી જાય છે, ઊંધા પગલા ભરી નાખે છે. એટલે સમજાવીને કામ લેવા ને, આટલું સરસ કરજો તો આવું સરસ રિઝલ્ટ આવશે. આપણી સ્કૂલમાં તમારા બધાને આધારે આપણું રિઝલ્ટ સારું લાવીએ, મહેનત કરો, થોડું આપણું સરસ ભણીએ, ટ્યુશનો રાખો, આમ તેમ બધું સમજાવી ફટાવીને ઊંચું લેવલ આવે એવું કરવું આપણે. તો પાંચ આજ્ઞાઓમાં રહેવા એવી શક્તિ આપો. હા, એવો નિશ્ચય કરવાનો. પછી ક્યાં ચૂક્યા, પાંચ આજ્ઞા ક્યાં ચૂક્યા એ ચેક કરવાનું. આખા દિવસમાં જે સ્કૂલમાં છોકરાઓ શુદ્ધાત્મા જવાનું, વ્યવસ્થિતની આજ્ઞા સંભાવી નિકાલ પાછું ગોઠવવાની. મારે આવતીકાલે જ્ઞાન પાંચે આજ્ઞા ગોઠવીને જ આખો દાડો કાઢવો છે એવું પાછું નક્કી કરવાનું. પાછું રાત્રે ક્યાં ચૂક્યા ચેક કરવાનું. એમ કરતાં કરતાં શક્તિ વધશે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. નીતાબેન બલસારા, લાલજીભાઈ સોલંકી. જય સચિદાનંદ સ્વામી. બોલો. બોલતા તો બહુ નથી આવડતું, પણ પેલા અનુભવ શેર કરવા માંગુ છું પૂજ્યશ્રી. હું PGVCL માં જોબ કરું છું સુરેન્દ્રનગર, અને દાદાના વાક્યો હતા કે મહાત્માને ઉપસંગ આવે કે કંઈ પણ આફત આવે ને ત્યારે દાદા હાજરા હાજુર એમને થાય અને આખી ફોજ લઈને આવે. હવે મારે એવું બન્યું કે મારે હાથમાં વાગેલું છે અને કોઈક ભાઈએ મને માર્યો. હવે પછી હું ડૉક્ટરની આગળ દવાખાને ગયો અને ત્યારે મને કંઈ મગજમાં એવું નહોતું થતું, એની વિરોધ નહોતો થતો, એવું કંઈ નહીં. અને દાદા 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 અસીમ જય જયકાર બોલવા માંડ્યો. ઠેઠ સુરેન્દ્રનગર જતા જતા આવી બધું ચાલ્યું મારે. હવે થયું એવું ને કે આખું જે મારી પાછળનું પીઠબળ દાદાનું એટલું બધું વધી ગયું કે મારા કર્મચારી જે 70 કર્મચારી મારા ચોટીલાના છે એ બધાએ ભેગા થઈ ગયા, અને એ બધાએ જે ને એ મારા સપોર્ટમાં આવ્યા. પછી સુરેન્દ્રનગર જિલ્લાના જે અમારા સાહેબ મોટા કહેવાય એ સપોર્ટમાં આવ્યા, અને એનથીને વધીને જે રાજકોટના MD છે ને એની આગળ તો હું કાંઈ ન કહેવાયું. એમને મને ફોન કરીને એટલી પ્રોત્સાહન આપ્યું પૂજ્યશ્રી કે ભાઈ તું કંઈ ગભરાતો નહીં, અમે તારા બધા ભેળા જ છીએ અને તને કંઈ થવા દેશું નહીં. એટલે આ એક અનુભવ એટલો બધો ગજબનો મને લાગ્યો ને કે હું વ્યક્ત નથી કરી શકતો કે દાદાનો આટલો સરસ. કે એક વખત આપણા મહાત્માને કંઈ પણ થોડી કે મૂંઝવણ આવે ને તો આખો એ લશ્કર પાછળ મોકલી દે, એ મને અનુભવ એક બહુ બેસ્ટ થયો. અને આ કહેતા પછી હું બહુ ઊંડાણમાં અત્યારે દાદા ભગવાનમાં ખૂબ ઊંડાણમાં જ અંદર બેઠો છું કે ભાઈ મને બહુ આ ગમે છે, બહુ ગમે છે. અને મોંની ગાંઠ બહુ બહુ એટલે અતિશય છે, હું રોવા માંડું અમુક જ્યારે મને દિલમાંથી ઉત્પન્ન થાય ને, જાણે કે કંઈક સારું એવું દિલમાંથી કંઈક આવે ને એનો જે એ આનંદ કે આત્માનો આનંદ એવું કંઈક થાય ને મને, ત્યારે તો એ આનંદની વાત જ કંઈક ઓર હોય છે. એ વખતે હું મારા મન વચન ચિત્ત બુદ્ધ એ કાંઈ હોતું જ નથી પૂજ્યશ્રી. અને એ વખતે રહ્યું ને નિરાકારમ એકદમ આનંદમાં હોય, પછી સંસારમાં પાછો આવતો રહું છું, પછી પાછું જોવા મળ્યું તો કે આ શું થયું. એટલે હમણાંથી ઘરે લગભગ 8-8 મહિનાથી આવું બધું મારી આરે થાય છે. બહુ સારું, ચાલો. પછી મને થોડોક મોહ બહુ ખૂબ થઈ જાય છે હજુ, પણ એના પાછા બધા જોઈએ પછી પાછો વળી જવું કે મોહ બહુ ન કરવો. એ અસમુખ ભય થાય છે, હું જુદું રાખું. ભરેલો માલ છે, કોઈને દુઃખ થાય તો પ્રતિકોણ કરાવવાનું. અને દાદાની કૃપા ખૂબ ઉતરે હસમુખભાઈ ઉપર, જુદાપણાની જાગૃતિ રહે એવી રીતે કૃપા કરો. બરોબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. નીતાબેન બલસારા, બોલો. કોટી કોટી પ્રણામ. મારો અડાલજ આવવાનો ખૂબ ભાવ હતો, પહેલી વાર હું આવી છું પ્રત્યક્ષમાં. મારો ખૂબ ભાવ હતો તે આજે પૂરો થયો છે, જોગાનું જો સંયોગ બન્યો એવો. પૂજ્યશ્રી, એક મારે અનુભવ કેવો છે, બોલો. 5-4 મહિના પહેલાં ખૂબ બીમાર પડેલા, ખાવાનું છોડી દીધેલું. સગાવાલો બધા જોવા આવે કે હવે નહીં બચે એમ, તો મેં કોર્ડિનેટર વલસાડના કોર્ડિનેટરને પાસે તમારો સંપર્ક કર્યો.
અને તમારી પાસે મેં વિધિ કરાવી. એક ચોખાનો દાણો પણ ગળાતો નહીં હતો, તો 15-20 દિવસમાં તો ખાવાનું ખાતા થઈ ગયા એકદમ. અને આજે તો ચાલી શકે છે. અને મારા છોકરાએ ગાડી લીધી તો મેં કીધું કે મને એકવાર ત્રિમંદિર દર્શને લઈ જાઓ. તો આજે એણે મને અહીંયા લાવ્યા અને લોકાનુજક તમારો સત્સંગ પણ મળી ગયો મને. પહેલી વાર તમારી ઈચ્છા હતી મારી કે તમારી પ્રત્યક્ષ સત્સંગ લો એમ. બહુ સરસ, ચાલો. અને આ નીતાએ ભૂલો બહુ કરેલી છે પૂજ્યશ્રી, તો મને માફ કરજો. બરોબર છે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આ સાથે આપણો આજનો આ સત્સંગ સમાપ્ત થાય છે. આવતીકાલે જ્ઞાનવિધિના ફોર્મ્સ અત્યારે સત્સંગ બાદ જ્ઞાનવિધિ કાઉન્ટર પરથી મેળવી શકાશે. અને આવતીકાલે જે પહેલી વખત જ્ઞાન લેવાના છે એમની માટે સવારના 10:30 થી 12 આ હોલમાં જ આપતો પુત્ર ભાઈનો સત્સંગ છે. તમારે કંઈ વધુ વિગત જોઈતી હોય કે આગળના પ્રશ્નો પૂછવા હોય તો જરૂરથી પધારજો. જય સચિદાનંદ. અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો, જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર.